वाला भक्तों, आम तो रविवार रजानो दिवस कहवाय छे। दुनियानी केटली बधी माथाकट करीने जे थाक्या होय એ મગજની શાંતિ માટે આજ એક દિવસ રજા આપવામાં આવે છે। આજ ઘણા બધા દેશોમાં હવે વીકમાં બે દિવસની રજા આપવામાં આવે છે, શનિ અને રવિ, અને વિશ્વમાં અમુક દેશોમાં ત્રણ દિવસની રજા થઈ ગઈ છે, શુક્ર શનિ અને રવિ। ચાર દિવસ કામ કરવાના, ત્રણ દિવસ રજા। પરંતુ ખરા ભગવાનના જે ભક્તો છે, મુમુક્ષુઓ છે, એને મન રજાના દિવસો એટલે ભગવાનના ભજનના દિવસો, પ્રભુમાં પ્રેમ કર્યાના દિવસો, ઓ તો છૂટક્યો નથી એટલે આપણે તરેલું તાણવું પડે છે, ડોરું ઢહડવું પડે છે, જે માથે આવી પડ્યું છે એ કૂટ્યા વિના છૂટક્યો નથી, પણ ભગવાનના ભક્તો એની રાહ જોવે છે કે વીકેન્ડ આવે ને તો આ વખતે કેટલીક કથાઓ રિપીટ કરી લેવી છે, થોડું ધ્યાન ભજન કરી લેવું છે, દંડવટ પ્રદક્ષિણાઓ કરી લેવા છે, માળા ફેરવવી છે, પ્રભુ ને પ્રભુના પ્યારા પ્યારા સંતોમાં પ્રેમ વધારી દેવો છે। પરંતુ દરરોજ કથા સાંભળતા હોય એમાંય પાછા કેટલાક એવા છે કે શનિ ને રવિ બે દિવસ રજા રાખે છે। ખરેખર વર્ષો પહેલા જે દિવસે પહેલી વાર રજા શરૂ થઈ, રવિવારની રજા પહેલી વાર, ત્યારે તો ખરેખર એવું હતું કે પ્રભુને પ્રાર્થના કરવા માટેની રજા, સાથે સાત દિવસ વીકડે હોય તો દેવળમાં ક્યારે જવું, પ્રભુની મુલાકાત ક્યારે કરવી, કોઈ પણ ટીચર હોય, ગુરુ હોય, એનો લાભ ક્યારે લેવો, એટલે પછી એક દિવસ રજા ગોઠવી। પરંતુ હવે આપણે જાતના જીવ ધીરે 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 એનો મિસયુઝ કરતા 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 આજે એવું થઈ ગયું કે બે દિવસની રજા મળે તો બે દિવસ લોકો માત્ર સુવાનું કામ કરે છે। શેનું કામ કરે છે? સુવાનું। અને એ જે લોકો સવારની કથા છોડીને સૂઈ જાય છે એ પાછા આખો દિવસ બીજું બધું કરે, ભાત ભાતની ગેમ રમે, ફરવા જાય, આ કરે તે કરે, અને સવારમાં કથા છોડીને આરામ કરે। તો એવું ન કરી શકાય વાલા દાદાઓ કે રજાના દિવસ છે તો આ બે દિવસોમાં આરામ દિવસનો ટાઈમમાં સેટ કરી કે જે આપણે વીકડેમાં વર્ક ઉપર જતા હતા એમાંથી જેટલા કલાકની આરામની જરૂર હોય થોડોક આરામ કરી લેવો, થોડોક ફેમિલીને ક્યાંક બહાર લઈ જવા, જે કાંઈ જરૂરી હોય, કદાચ શોપિંગ કરવાની જરૂર હોય તો એ કરી લેવું, પણ એ બધું દિવસ દરમિયાન, બાકી સવારમાં અને સાંજની રવિ સભામાં અચૂક આ રજાના દિવસોમાં લાભ લઈ લે તો એને બોલો કેટલા ડાયા કહેવાય, હે? અને એટલે જે હરિભક્તો આ પ્રમાણે કાઉન્ટિંગ કરીને ખરેખરો લાભ લઈ લે છે ને, એ હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ। એકવાર એ બધાને જોરદાર તાળીઓ પાડી અને આપણે રાજીપો આપીએ। આ ધૂન કીર્તન શરૂ થાય ત્યારથી પટાપટ પટાપટ જે જોડાઈ જાય એ મહારાજના ભજનમાં પ્રભુમાં પ્રેમ વધારવા લાગે એ કેટલા ડાયા। એવી જ રીતે સવારે પણ મંગળ આરતી એટેન્ડ કરે, લગભગ ધૂન કીર્તનમાં પણ જોડાઈ જાય અને 7:15 થાય તે પહેલાં તો બધા જ આવી જાય, એવા જે હોય એ કેટલા બધા ડાયા કહેવાય, હે? બહુ જ સારું કહેવાય વાલા ભક્તો, બહુ જ સારું કહેવાય। એટલે એવા બાળકોને, યુવકોને, વડીલોને, બહેનો દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ ભગવાનનું ભજન કરવા માટે હોંશે હોંશે આમાં ભાગ લે છે। શરીર આરામ માગે, મન પણ આરામ માગે, નો ડાઉટ,
પરંતુ ભગવાનના ભક્તને મનનો અંતરનો આરામ તો ભજનમાંથી મળી જવો જોઈએ, અને શરીરનો આરામ દિવસ દરમિયાન જ્યારે પણ વીકેન્ડમાં ટાઈમ મળે ત્યારે આપણે ખેંચી લેવો જોઈએ, આવું કંઈ કરવું જોઈએ. અને એમ કરીને જો આપણે એડજસ્ટમેન્ટ કરીએ તો આપણું બધું જ સચવાઈ જાય, આલોકનું અને પરલોકનું. પણ અમુકને ખપ ઓછો હોય, મુમુક્ષુતા ઓછી હોય, હાવ સાચું કહું ને તો સ્પિરિચ્યુઆલિટીમાં ઇન્ટરેસ્ટ ઓછો હોય, આ હાવ પાયાની વાત. એટલે એ તો પછી ધકાવી ધકાવીને કોક કરાવે એટલું માન માન કરે, પરંતુ જે રેગ્યુલર કરતા હોય કેવું સારું. આજે મને મહાવરતભાઈ પીછડિયા ઇંગ્લિશના સેશનમાં એક વાત કરતા હતા, ત્યાં શિકાગોમાં આપણા ઘનશ્યામભાઈ સહેજવાળા એક ગરીબભગત છે, હમણાં જે રાજુભાઈ અહીંયા નહોતા, એમના નાના ભાઈ અહીં ઘણું રોકાણ આ વખતે રાજુભાઈ લગભગ શિબિર વખતના હતા જ, 2 મહિના રહ્યા ને, ધન્યવાદ. અત્યારે રાજુભાઈ પણ જોડાયા, જુમ્મા મેં જોયા હતા હમણે, ટેનેસી પહોંચી ગયા હોય એવું લાગે છે. હા આ રહ્યા, હે રાઈટ. એમના નાના ભાઈ, એનું નામ ઘનશ્યામભાઈ છે, એ શિકાગો રહે છે. એમનો એક દીકરો છે હૃદય, જો દેખાય છે રાજુભાઈની એકદમ ઉપર અને એની સાઈડમાં, એ દીકરો એનું નામ હૃદય છે, રાજુભાઈનો ભત્રીજો થાય. તો મને મહાવરતભાઈ આ દીકરા વિશે વાત કરતા હતા કે સ્વામી એક દિવસ ગુરુજીએ વાતો કરી કે નાના છોકરાઓ હોય એને માટે ફોન અમુક એવા ગેજેટ્સ વહેલા આપી ન દેવા, તમે જેટલું એને વહેલા આ બધું આપશો એટલા એ વહેલા બગડી શકે, કારણ કે એને મેચ્યોરિટી હજી એટલી ન હોય અને લલચાઈ જાય તો બગડી જાય. હવે અમુક અત્યારે ઓનલાઈન ભણતર આ તેમાં જરૂરી થઈ પડ્યું, તો આ છોકરાને એવો વિચાર આવ્યો હૃદયને કે મારા ગુરુજીની આવી મરજી છે તો મારે ફોન તો રાખવો પડે, પણ હું એનો પાસવર્ડ મારા મહાવ્રત અંકલને આપી દઉં. કોને આપી દઉં? મહાવ્રત અંકલ ઇઝ હિઝ કોઓર્ડિનેટર. મહાવ્રત પીઠડિયા રન્સ GBM, ઘનશ્યામ બાલ મંડળ. દેટ્સ વાય હૃદય વોન્ટ્સ ટુ ગીવ હિઝ પાસવર્ડ ટુ મહાવ્રત અંકલ. અને એટલા માટે આજે હું કહીશ, હૃદય બેટા તને હજાર હજાર ધન્યવાદ, વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. પછી મહાવ્રતભાઈ મને કહેતા હતા, મેં પૂછ્યું કે કેમ હૃદય મને પાસવર્ડ તું આપે છો, કે ગુરુજીને આવી મરજી છે મારું મન છેતરી ન જાય, એટલે અંકલ તમે ગમે ત્યારે મારો ફોન ચેક કરી શકો, કરજો, એટલે હું તમને પાસવર્ડ જ મારો આપી દઉં, તમે ગમે ત્યારે એની ટાઈમ તમારા ઘરે બેઠા ચેક કરી લેશો. બોલો હે. પછી મહાવ્રતભાઈ મને કહેતા હતા કે મેં એને પૂછ્યું કે તું શું શું વાપરે છો, વોટ્સએપ વાપરે છો કે ના અંકલ, ફેસબુક કે ના અંકલ, ટ્વિટર કે ના અંકલ, પછી આવું કશું હોય તો પાછું મને બધું બધાના નામ નથી આવડતા, ઇન્સ્ટાગ્રામ કે ના અંકલ, કે તોય તારે મને પાસવર્ડ દેવો છે કે હા ગુરુજીની મરજી છે, હું બગડી જાઉં તો ગુરુજીને ન ગમે, મારું મન મને છેતરી જાય તો. એટલે મહાવ્રત અંકલને પાસવર્ડ હૃદયભાઈએ આપી દીધો. જેટલાના બાળકો કિશોરો જો ફોન રાખવો જ પડે એમ હોય તો, નહીં તો અમને ફોન જ કાઢી નાખો વાલા ભાઈઓ, અમને એમાં ટાઈમ બગાડવાની જરૂર જ નથી, તમારી ઉંમર નથી, તમારા ડેડી મોમ પાસે ફોન છે એ કામ ચલાવી લેશે, અને જો રાખવો જ પડે તો કોક અને કોક પાસે તમે એનો કંટ્રોલ રાખો. ગૂગલ ફેમિલી એપ કે એવું જે કંઈ આવતું હોય આજના જમાનામાં, તમારા પેરેન્ટ્સ, તમારા સંચાલક, તમારા પોષક લીડર, કોક અંકલ એવા હોવા જોઈએ વાલા બાળકો કે આપણે આપણા મનનો ભરોસો ન કરાય, એ આપણું ચેકિંગ કરી શકે. અને એટલે હૃદયને ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ હૃદય બેટા, વેરી વેરી કોંગ્રેચ્યુલેશન ટુ યુ. પરંતુ એક વાત ફરી કહીશ હૃદય, આજે તો તારી ઉંમર નાની છે. વચનામૃતમાં એક વાત આવે છે, કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યારે, એટલું તમે બોલો, સારું દિશે, દેશી ભાષા છે, કૂતરાનું ગલુડિયું નાનું હોય ત્યારે સારું દિશે, બહુ આમ મજાનું રમાડવાનું મન થાય એવું સરસ હોય, પણ એ ડાઘ્યો થાય તો
તો ભાવવા ધોળે કડવા ધોળે. એટલે હૃદય, આજે જેવો ડાયો છો એના કરતાં વધુ ડાયો આવતીકાલે બનજે, આ વર્ષે છે એના કરતાં વધુ ગુરુજીનો સંતોનો લાડલો દીકરો આવતા વર્ષે બનજે, અને ખરેખર એ લાઈફ ટાઈમ તો જાળવી રાખજે. રાઈટ? પ્લીઝ મેન્ટેન યોર ગુડનેસ ફોર લાઈફ ટાઈમ. અને જો તારે એવું કરવું હોય તો મહાવ્રત અંકલ, જીગર અંકલ, આવા કોઈ ને કોઈ અંકલ્સ, એલ્ડર બ્રધર્સ માથે રાખવા જોઈએ. અને હું એ પણ કહીશ, ઘનશ્યામભાઈ હોય, હૃદયના મમ્મી હોય, કે એવા જેટલા પેરેન્ટ્સ હોય બધાને, કે તમે તમારા દીકરાઓને સારા સંસ્કાર આપો, પણ ધ્યાન રાખો એના ઉપર જુલમ ન ગુજારો. શું ન ગુજારો? જુલમ. એ તમારાથી ત્રાસી જાય, ઘર મૂકીને ભાગી જવાનું મન થાય, એનું માથું ખાઈ જાય, સવાર બપોર સાંજ એકની એક વાત. તો યાદ રાખો, અત્યારે એ લાચાર છે ત્યારે કાંઈ બોલી નહીં શકે, એક દિવસ તમારી જ એ જુલમખોર પ્રવૃત્તિને કારણે એ ભાગી જશે, બગડી જશે. કેટલાક પેરેન્ટ્સ, કેટલીક માતાઓને એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ઉતાવળ છે, મારો દીકરો આજે જ એકાંતિક બની જવો જોઈએ. અને એ કાલ હવારે ગઈકાલે જે નિયમ પાળતા થયા હોય ને એ બધું જ આજને આજ એના છોકરા પાસે કરાવી દેવાની ઉતાવળ. કરાવવું જોઈએ, હું ના પાડતો નથી, કારણ કે તમને એ જ ઉંમરમાં સત્સંગ નહોતો, ગુરુજી અને આવા સંતો આવી કથા મળી નહોતી, તો તમે તે જમાનામાં એવું નહોતા કરતા. તમને એવું થતું હોય કે મારા બાળકો નાનપણથી આવું કરે તો કેવું સારું, પરંતુ એ જુલમથી ન થાય, એ માત્ર પ્રેશરથી ન થાય, એ પ્રેમથી થાય, સમજણથી થાય, અને થોડું જરૂરી પડે એટલું પનિશમેન્ટનું એમાં મિશ્રણ કરવાથી થાય. એના માટે ટેકનિક વાપરવી જોઈએ. બાળકોને એ કરવાનું મન થાય, એનો બહુ લાભ મનાય, એવી કાંઈક યુક્તિ પ્રયુક્તિઓ એડજસ્ટ કરવી જોઈએ, નહીં તો ન થાય. માત્ર કે જ કરવાથી, માથું ખાઈ જવાથી બધા સુધરી જતા નથી. સમજી ગયા વાલા ભક્તો? માટે પેરેન્ટ્સને પણ મારી પ્રેમભરી વિનંતી છે, છોકરાઓ ઉપર જુલમ ન ગુજારો. દીકરા અને દીકરીઓને એવો પ્રેમ આપો, એવી સમજણ આપો, એવું બેલેન્સ કરો કે એને ખુદને એવું કરવાનું મન થાય. એક ચાવી મને જરા મનમાં આવે છે તો કહી દઉં, તમને કામ લાગે તો તમે એને ઉપયોગમાં લેજો. નાના બાળકો, બાલિકાઓ જે પણ હજી એટલા મેચ્યોર નથી થયા ત્યાં સુધીમાં, જો બે ટેકનિક વાપરવામાં આવે તો કદાચ જલ્દીમાં જલ્દી આપણે એને કેળવી શકીએ. નંબર વન, જ્યારે જ્યારે તે બાળક સારામાં સારું ગમતું કામ કરે, આપણે ઈચ્છતા હોઈએ એવું એ કરે, ભગવાનની આજ્ઞા પાળે, સંતોની આજ્ઞા પાળે, ભક્તિ કરે, સત્સંગ કરે, નાના એવા ટપુ મહારાજની સેવા કરે, પેરેન્ટ્સને ફોલો કરે, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધરને જય સ્વામિનારાયણ કરે, ઘરમાં કંઈક સેવા કરે, સારું ભણે, સારું હોમવર્ક કરે, વોટ એવર હી નીડ્સ હી ડઝ, પ્લીઝ એપ્રિશિએટ હિમ ઓર હર. એને ખૂબ પ્રેમ આપો. જ્યારે જ્યારે એ સારું કરે ત્યારે ત્યારે એને અવશ્ય કંઈક વિશેષ પ્રેમની ફિલિંગ આપો. યાદ રાખો, એ જાણે યા ન જાણે એનું કોન્શિયસ ઓર સબકોન્શિયસ માઇન્ડ નોંધ લેશે કે મેં આ સારું કર્યું, એનો આ રાજીપો મળ્યો, પ્રેમ મળ્યો, એનો મતલબ મારા પેરેન્ટ્સ, મારા વાલીઓ બધા જ મને બહુ જ પ્રેમ આપ્યો છે, આ એનું કારણ મેં પેલું સારું કર્યું. એટલું જ જ્યારે એ ભૂલ કરે, જ્યારે એ ભગવાનનું, સંતોનું, પેરેન્ટ્સનું, વાલીઓનું ન માને, કંઈક ખોટું કરે, ખોટા તોફાન કરે, એના માટે અયોગ્ય કરે, તે દિવસે રોજ જે કાંઈ આપતા હો એ પ્રેમમાં થોડો ઘટાડો કરી નાખો, અને થોડું બોલાવવાનું ઓછું, થોડો ટાઈમ આપવાનો ઓછો, કશીક એવી એના માઇન્ડમાં નોંધ આવવા દો કે આજે કેમ પપ્પાએ મને બહુ પ્રેમનો આપ્યો, ટાઈમનો આપ્યો, આજે કેમ મમ્મી બહુ મને જમવાનો આગ્રહ ન કર્યો, કારણ મેં ઓલી ભૂલ કરી હતી એટલે.
અને આમ કરવા છતાં જો ન સમજે, ન સુધરે, ન માને તો હવે થોડીક વાર રોઈ લેવા દો. તો શું કરવાનું? ભલ રોવે, રોઈ લેવા દો. એકાદ ટાઈમ ભૂખ્યું હોઈ લેવા દો, એમાં મરી નહીં જાય. પણ એની માઇન્ડ ચોક્કસ નોંધ લેશે કે ખોટું તો ન જ ચાલે, અયોગ્ય તો ન જ કરાય. અને જે ઘડીએ એ સોરી કહે, એ થોડો સુધારો કરે, તરત જ પ્રેમ તો વગર માગ્યો આપી દેવાનો. એમાં એની રાહે નહીં રહેવાનું કે માગે ત્યારે આપવાનો, એ સામેથી આપવાનો. જો આ સાયકલમાં આપણા સત્સંગના વાલીઓ, ગાર્ડિયન્સ કામ કરશે તો મને વિશ્વાસ છે આપણા નવા કુમળા ફૂલ છોડ ખૂબ સારી રીતે ઉછેરી શકાશે. એક નાનું એવું બાળક મને પ્રગટ દેખાય છે, રાજકોટનું દેખાય છે ને. હવે જુમ્મા તો રોજ બેસે છે અને કથા સાંભળે છે. ડાયો ડમરો કૂતરાની ગલોડિયું નાનું હોય ત્યારે બહુ સારું દિશે, પરંતુ એ આખો દિવસ શું કરે છે? ત્યાં લાઈવ સભાઓ થાય ત્યારે કેટલાક તોફાન કરે છે, ઘરમાં કેટલાક તોફાન કરે છે, કેટલીક ચંચળતા છે, કેટલીક ધમાલ કરે છે, એના ઉપર એના પેરેન્ટ્સે ખૂબ ધ્યાન દેવું જોઈએ. ખાલી એની માં ટ્રેન કરીને જુમ્મા બેસાડી દે, જુમ્મા રોજ આવે એટલે મારા જેવા એમ કે આ બહુ ડાયો છે. પરંતુ પાછું આખો દિવસનું રિઝલ્ટ શું? જો આખો દિવસ એ તોફાન કરતો હોય, કોઈનું માનતો ન હોય, ત્યાંની લોકલ સભાઓમાં પણ તોફાન કર્યા કરતો હોય, બીજા બાળકો સાથે પણ વધારાની મસ્તી કર્યા કરતો હોય, તો એના મા બાપે એનો કંટ્રોલ કરવો જોઈએ. અને એના માટે આ ટેકનિક વાપરવી જોઈએ કે ખોટું કરે તો હવે રાજીપો ઘટાડો, પ્રેમ ઘટાડો, ટાઈમ ઘટાડો, અને છતાં ન સુધરે તો થોડોક ટાઈમ એને એ ફિલિંગ આપો કે આ તો નહીં જ ચાલે, હું આવું કરીશ તો એ તો નહીં થવા દે. પણ ક્યારેક આવું કરવાનો સમય આવે ત્યારે કાં એની માં, કાં એનો બાપો, કાં ઘરમાં કોઈ પણ એટલા આગુડા થાય છે, થોડાક વધારે વેવલા થાય છે, એટલે બાળકનું માઇન્ડ અનનોઈંગલી નોટ કરે છે કે આવું પણ થાય, હું થોડુંક રોવા માંડું, હું થોડુંક ટાંગા પછાડું, એટલે પછી કોક નહીં કોક તો મારી વારે આવી જ જવાનું છે. એટલે હવે એ ટાંગા પછાડવાનું વધારશે, એ તોફાન કરવાનું વધારશે, એ રોવાનું વધારશે, કારણ કે એના માઇન્ડને એ ટ્રેનિંગ તમે આપી રહ્યા છો. જો એક વાર એ થઈ જવા દો, એની મેળે રોતું રોતું છાનું રહી જવા દો, થોડા ટાંગા પછાડી લેવા દો, એક ટાઈમ ન જમે તો કાંઈ નહીં, ભૂખ્યું રહેવા દો. અને જેવો એમ કે મમ્મી હવે આવું નહીં કરું, તાર મોઢામાં કોળિયા દઈને ખવડાવ, ઘાલ બેટા હું તને જમાડું, જો તું ભગવાનનું, સંતોનું, ભક્તોનું ગમતું કર તો હું તને મારો અહીંયાનો હાર રાખું. બસ આ સાયકલમાં એને ટ્રેનિંગ આપવી જોઈએ. પ્રગટ, મને તારી કમ્પ્લેન સાંભળવા મળી છે, છાપામાં આવ્યું છે કે પ્રગટ ઝૂમમાં ડાયો ડમરો થઈને રહે છે અને પછી દિવસે તોફાન કરે છે, મમ્મી પપ્પાને હેરાન કરે છે, લાઈવ સભામાં પણ તોફાન કરે છે, એ નહીં ચાલે. બોલો કેવું કરવું છે? તો હવે તોફાન બંધ કરવા પડશે. હું પછી પૂછીશ ત્યાંના હરિભક્તોને અને એ મને કહે કે સ્વામી તમે ટકોર કરી ત્યારથી પ્રગટે 100% સુધારો કર્યો છે, બહુ ડાયો બની ગયો છે, તો આઈ વિલ ગીવ યુ વેરી વેરી કોંગ્રેચ્યુલેશન. તો હું તને ખૂબ ખૂબ રાજીપો આપીશ. ડુ યુ એગ્રી વિથ મી? યસ. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. હા પણ તું કરીને બતાવ પછી. અત્યારે તો તે હા પાડી છે, પણ મને તારા પપ્પા કે હા સ્વામી તમે રવિસભામાં કીધું ને ત્યાર પછી પ્રગટ એકદમ પોઝિટિવ થઈ ગયો છે, ડાયો થઈ ગયો છે, તો હું કહીશ. અત્યારે તો હજી હું હા નહીં પાડું, મને થોડોક એક બે વીક પછી રિપોર્ટ મળે પછી. હો તારા મમ્મી પપ્પાનું કેટલું માને છો, સંચાલકનું કેટલું માને છો પછી. વાલા હરિભક્તો, નાના નાના બાળકો, કિશોરો, યુવાનો, વડીલો, બાલિકાઓ, કિશોરીઓ, યુવતીઓ, મહિલાઓ, બધા જ જે આ સત્સંગનો લાભ લે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી આપણે ખૂબ જ શ્રદ્ધા, ભાવ અને ઉત્સાહથી આનો લાભ લઈએ. ખેર, બધાને એની ઉંમરે આપણે વર્તાવાય.
જે ભાભાઓ માટેના નિયમો હોય એ યુવાનોને ન લાગુ પડે એ ખોટું. યુવકો માટેના જેટલા નિયમો હોય એ જ કિશોરોને આપણે ન થોપી દેવાય. કિશોરો માટે હોય એ બધા જ બાળકો માટે યોગ્ય ન ગણાય એની ઉંમરે, અને એથી વધારે કરીએ તો જુલમ ગુજાર્યો કહેવાય. એવું પણ નહીં કરવાનું, અને તદ્દન વેવલા વેળા પણ નહીં કરવાના. જો આવું કરીએ તો બહુ જ સારું. એક મને ઇન્દોરનો દીકરો દેખાય છે, હરિઅંશ એક દીકરો હોય છે. હવે હું એનું બેકગ્રાઉન્ડ તો જાણતો નથી, પણ જ્યારે જ્યારે હું કથા કરવા આવું છું અને મેં એમને જોયો છે તો એમનું ઝૂમનું બિહેવિયર જોતાં મને એ દીકરો બહુ ડાયો લાગે છે. હે, ડાયો છે ને? આપણા કુંડળના કોઠારી સ્વામી એને સર્ટિફિકેટ આપે છે. બોલો, વેરી ગુડ. રમણીક કાકા પણ અહીંયાથી સર્ટિફિકેટ આપે. હરિઅંશ, વેરી વેરી કોંગ્રેચ્યુલેશન ટુ યુ. આવો ને આવો ડાયો રેજે. હો, તેમ છતાં હમણાં તાજા સમાચાર સામે ઇન્દોરવાળું મંડળ આવે ને ત્યારે લેવા પડશે. હો, તાજા સમાચાર લેવા પડે. હમણાં સદરૂચિ સ્વામી, અખિલ જીવન સ્વામી, શ્રીરંગ સ્વામી ત્યાં જઈ આવ્યા છે. હવે અખિલ જીવન સ્વામી, શ્રીરંગ સ્વામી તો માનો કે આમાં ન પડ્યા હોય, પણ ઓલા બેને આપણે ખાસ પૂછશું, રાઈટ? બાકીના કોંગ્રેચ્યુલેશન બાકી રહેશે. હો હરિઅંશભાઈ, એ કે છે લ્યો સર્ટિફિકેટ આવી ગયું. શ્રીરંગ સ્વામીએ ફોન કરીને કહી દીધું કે જાઓ કહી દો સ્વામીને હરિઅંશ પાસ. વેરી વેરી ગુડ. પણ હરિઅંશભાઈ, આવા નવા કાયમ રહેવું પડશે. હો, કૂતરાનું ગુલડિયું નાનું હોય ત્યારે સારું દીશે, પછી એવું ન થાય. જોજે, જેમ જેમ ઉંમર વધે એમ વધારે ને વધારે મેચ્યોર બનજે, બધું ડાયો બનજે, પેરેન્ટ્સને મોટા પપ્પાને બધાને ફોલો કરતો રહેજે. હો બેટા, બહુ જ સરસ. પછી એક હર્ષિતભાઈ છે, હર્ષિતભાઈ, આઈ થિંક હી ઇઝ હરિઅંશસ કઝિન્સ, કઝિન રાઈટ? હા, બહુ જ સરસ. હર્ષિતભાઈ, હરિઅંશભાઈને ફોલો કરતા રહેજો, એવા બનજો, અને બે ભાઈ હળી મળીને સત્સંગ કરજો. હો હો, વેરી ગુડ. ચાલો, બહુ જ સરસ. બાકીના બધા બાળકો તમે ડાયા છો, કાંઈ તમારા માટે મારી કોઈ પ્રસન્નતા નથી એવું મારે કહેવું નથી, પણ તમારા હજી થોડાક વધારે સારા સમાચાર આવે તે દિવસે હું કહીશ, બરાબર છે? આપણા નિકુંજભાઈ ગોધરાવાળાનો પેલો નથી ટાબર્યો, જાપક. નામ તો ગુરુજી જાપક પાડ્યું છે, પણ કેટલાક જપ કરે છે એ એક વખત જાણવું પડશે. કેટલોક ડાયો છે એના મમ્મી પપ્પાને કેટલાક માને છે, જવું પડશે. આપણા ઘનશ્યામ કુમારના 3 બાળકો બેઠા છે શિકાગોમાં. અક્ષર છે, જય છે, સહજ છે, એ બાળકોના મને મેસેજ મળે કે જીબીએમમાં એમનું ખૂબ સારું રિઝલ્ટ છે, બહુ જ સારું, વેરી વેરી ગુડ. તો બહુ જ સરસ. તો આપણે એમને પણ રાજીપો આપીશું. અમદાવાદવાળો મોક્ષ પ્રગટભાઈ જેવું ન કરતો હોય તો આપણે એને રાજીપો આપીશું, બરાબર છે? પણ એ બધું જોવું પડશે, હજી થોડોક ટાઈમ જાય પછી વધારે ખબર પડશે કે કેમનું ચાલે છે. નારાયણભાઈ આગળ જતાં બગડી ન જાય તો આપણે એની પણ જરા રાહ તો જોવી પડશે. આવું બધું છે. મારે નિકેતભાઈ કોકડિયા નવસારીમાં છે, એના ડેડી તો બહુ જ સારા છે ખરેખર. પિયુષભાઈ કોકડિયા એટલે આપણા યુવા સંચાલક, બહુ જ સારા ડાયા હરિભગત છે. એનું સર્ટિફિકેટ આપી શકાય, પણ નિકેતભાઈનું હજી મારે થોડું જાણવું પડશે. કોઈ એમના સંચાલક પોષક લીડર મળે, અથવા તો આત્મી સ્વામી નવસારી ગયા હતા, રાઈટ? હા, આપણે આત્મી સ્વામીને આવવા દો. આ બધા ગામડાવાળા સંતો આવી જાય ને, પછી જોઈ આ જેટલા જેટલા ઝૂમમાં કાયમ મૂર્તિયા બેસે છે એના ખરેખર ત્યાંના શું સમાચાર છે, પછી આપણે કંઈક આગળ વધશું. ઝૂમમાં તો છે ને એની મમ્મી આગ્રહ કરીને બેસાડી જ દેશો, ગમે એમ કરી ભેજા ભેજા. ગુરુજી આવશે તો તરત કંઈક ચોપાઈ પૂછશે, દોહો પૂછશે, એટલે બધા બેસાડી દેશે. પણ પાછળથી ખરેખર શું થાય છે એ થોડુંક આપણે જોવું પડે. અચ્છા, હાલો વાલા હરિભક્તો, ભગવાનના કીર્તન ગાઈએ એ પહેલાં એક સારામાં સારા વાલા વાલા ઘનશ્યામ મહારાજના દર્શન કરી લે, હું એનું વર્ણન કરું, સાંભળો. આજે વડોદરા કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને એક એવા અદ્ભુત અનોખા વાઘા ધરાવવામાં આવ્યા છે, કઠોળ ચોળીના બનાવેલા વાઘા, કઠોળ ચોળીના બનાવેલા વાઘા, અને એક એક દાણામાં બે બે વાર ઘનશ્યામ નામ લખેલા છે.
અને એ બધા જ દાણાના નામ ગણીએ 87,000 નામ લખાયેલા છે. 87,000. અભાવ અને ભક્તિ વડોદરાના સત્સંગી મહિલા ભક્તોનો છે. એમણે રાત દિવસ મહેનત કરી વાલા મહારાજને ગુરુજીને રાજી કરવા આવા વાલા મહારાજના વાઘા તૈયાર કર્યા છે. બહુ સરસ. ચાલો એમના ભાવથી નિહાળીને દર્શન કરી લઈએ, હૃદયમાં ઉધારીએ. એ સિવાય કોઈપણ સ્વરૂપ જે જે ભક્તોને બહુ ગમતું હોય એને પણ આપણે યાદ કરી લઈએ અને પછી એમની પ્રાર્થના કરીએ. એક કીર્તનના માધ્યમથી આપણે પ્રભુને વિનવીએ અને મહારાજનું ગમતામાં ગમતું છે ભગવાનનું ભજન, ભગવાનમાં જોડાવું. આજે સવારે સ્નેહાળુ સ્વામી ખૂબ સુંદર સુંદર વાતો કરતા હતા. ભગવાનમાં જોડાવાની, વૃત્તિઓ વાળવાની, પ્રભુમાં પ્રેમ વધારવાની, જગતમાં ફેલાવવું અને ફસાવવું એ બે એક જ સિક્કાની બે સાઈડ છે. એમાંથી પાછા વળી ધનથી માનથી ખાન પાનથી સંતુષ્ટ બની પ્રભુમાં લાગવાની. હાલો વાલા હરિભક્તો, આ કીર્તનથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ તમે પણ અમને આશીર્વાદ દેજો, કૃપા કરજો કે અમે અખંડ તમારા સ્વરૂપમાં જોડાઈ શકીએ. સુરતમાં મૂર્તિબાગ, ભક્તિબાગ, જ્યાં જ્યાં વ્યવસ્થાઓ છે ત્યાં ખૂબ બધા ભક્તજનો સત્સંગનો લાભ લે છે. ઘેર ઘેર દુનિયાભરમાં અનેક ભક્તજનો બધા જ યુટ્યુબમાં ઝૂમમાં જોડાઈ ગયા છે. એ બધાને પણ મારી વિનંતી છે, વાલા ભક્તો બધા જ પ્રભુને પ્રાર્થના કરજો, પ્રભુમાં પ્રેમ વધારજો. કીર્તન ચાલે છે એનો મતલબ એ નહીં કે હજી તો ક્યાં કથા શરૂ થઈ છે, ક્યારનો લેવાનો લાભ શરૂ થઈ ગયો છે, બસ લેવાનું શરૂ કરો. આવો કીર્તન માળા ભાગ એક પેજ નંબર 133. હે તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. ઓ તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. તારી મૂર્તિ મારા સબ સરહું, તારા વિના બીજું હું ના ચહું. તારી મૂર્તિ મારા સબ સરહું, તારા વિના બીજું હું ના ચહું. એ તારી મૂર્તિ મારા સબ સરહું, તારા વિના બીજું હું ના ચહું. મૂર્તિ મારસ બસ રહું, તારા વિના બીજું ન જહું. એ સુખ તારો એક ગમે, સુખ તારો એક ગમે, સુખ તારો એક ગમે, સુખ તારો એક ગમે, રૂપ તારો એક ગમે, રૂપ તારો એક ગમે, રૂપ તારો એક ગમે, રૂપ તારો એક ગમે. તો વિના ન રેવાય, તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. તારા મય રેવાય, તારા ગુણ ગવાય, તારા વિના બીજો મને ઘાટ ન વધાય. તારા વિના બીજો મને ઘાટ ન વધાય, વાલા તારા વિના બીજો મને ઘાટ ન વધાય. જમા આરામ મારો થાવો ને તુજમાં વિરામ, તમે કરો ને મુજમાં આરામ મારો થાવો ને તુજ
મેળવા વિરામ એ તમે કરો ને મુજ મહારામ મારો થાવો ને તુજ મા વિરામ તમે કરો ને મુજ મહારામ મારો થાવો ને તુજ મા વિરામ એ મારા મનમાં એવું ગમે મારા મનમાં એવું ગમે એક મે કહો ને તમે 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 મહા આનંદ લહેરાય તારા મય રેવાય તારા ગુણ ગવાય તારા વિના બીજો મને ખાટ નવ થાય તારા મય રેવાય તારા ગુણ ગવાય તારા વિના બીજો મને ઘાટ નવ થાય એ તારા વિના બીજો મને ઘાટ નવ થાય તારા વિના બીજો મને ઘાટ નવ થાય સતત થઈ જાય તો કેવું સારું જાગી અને સુઈ જાય ત્યાં સુધી આપણું અંતર આવું ઝંખ્યા કરે આવું રટ્યા કરે હે પ્રભુ હે મારા નાથ હે સુખના મહાસાગર તારા મય રહેવાય તો કેવું સારું પણ કેટલીક આપણી ખામીઓ કેટલીક આપણી નબળાઈઓ આપણને એવું થવા દેતું નથી કોણ છે એ નબળાઈ વાસના સ્વભાવ અહંકાર ઉપસવાની ઈચ્છા એ આપણી વૃત્તિઓને ભગવાનમાં રહેવા દેતા ટકવા દેતા નથી અને ભગવાનમાંથી ખેંચી જ્યાં આપણને વાસના છે દોષો છે એ બાજુ ઢસડી જાય છે એટલે વાલા ગુરુજી આ કીર્તનના રચયિતા એ માટે આપણને સૌને આવા શબ્દો દ્વારા પ્રાર્થના શીખવાડે છે સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન ન જાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારું રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારું 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 એ રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારું રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારું એ મારે રહેવું તુજ માં મારે રહેવું તુજ માં મારે જાવું નથી ક્યાં મારે જાવું નથી ક્યાં કરો કૃપા હરિ રાય રાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નવ જાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય તારા વિના બીજે મારું મન નવ જાય વાલા તારા વિના બીજે મારું મન નો જાય
તું હે માળો કેવળ તારો સુ માળો કેવળ તારો સુ બેજે માળો મને દો બીજે માળો મને દો એવો કરો સુખદાય સજાનંદ સ્વામી તાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય સજાનંદ સ્વામી તાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય એ બીજે નો જાય બીજે નો જાય સુખ નો ભંડાર તમે પ્રીતમ છો ભક્તિ કુમાર સર્વોપરી છો સુખ નો ભંડાર પ્રીતમ છો ભક્તિ કુમાર હે સર્વોપરી છો સુખ ના ભંડાર તમે પ્રીતમ છો ભક્તિ કુમાર સર્વોપરી છો સુખ નો ભંડાર પ્રીતમ છો ભક્તિ કુમાર એ જ્ઞાન જીવન માગે જ્ઞાન જીવન માગે તારા સુખ મારા હો જે 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 એવો કરો મારા રાય સજાનંદ સ્વામી ટાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય સજાનંદ સ્વામી તાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારો રહે સદાય ચિંતવન તારું તારી મૂર્તિ હું સ્નેહે સંભારો મારે રહેવું તો જમાય મારે રહેવું તો જમાય મારે રહેવું તો જમાય મારે જાવું નથી ક્યાં મારે જાવું નથી ક્યાં કરો કૃપા હરી રાય સજાનંદ સ્વામી તાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય સજાનંદ સ્વામી તાળો ને મારી ખામી તારા વિના બીજે મારું મન નો જાય તારા વિના બીજે મારું મન નો જાય ફરી એક વખત થોડી વાર ધૂન બોલી લઈએ વાલા મહારાજના થોડા મંત્ર જાપ કરી લઈએ ગુરુજી કહે છે કે રવિ સભા એટલે કાં તો ભગવાનમાં જોડાવાનો પ્રોગ્રામ કાં જોડાવા માટે જે કરવું ઘટતું હોય એ સામગ્રી ભેગી કરવાનો પ્રોગ્રામ કીર્તન ધૂન એ ડાયરેક્ટ ભગવાનમાં પ્રેમ વધારનારા બહુ સારા મીડિયેટર છે આવો ભાવ અને પ્રેમથી ધૂન કરીએ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ 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 Swami Narayana, Swami Narayana, Swami Narayana.
स्वामी नारायण भगवान की जय। आकाश भाई तुमने धन्यवाद अद्भुत धुन में कीर्तन में जे सपोर्ट जोइए जे वातावरण क्रिएट करव जो अमरा आकाश भाई देवगाणियाए अद्भुत कर वेरी वेरी कॉन्ग्रेचुलेशन। આપણે ત્યાં પ્રિયાંક ભાઈ હતા, રાઈટ છે? હજી પ્રિયાંક, ઓ ગુડ 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 પ્રિયાંકભાઈ બહુ સરસ, ટૂંક સમયમાં સારું શીખ્યા, વાલા ગુરુજી અને સંતોને રાજી કરવા માટે એનો ભાવ પણ ખૂબ સરસ છે, સુંદર છે. આજે આકાશભાઈ આવ્યા છે, એ મૂળ ગામ ચલાળાના છે, અમરેલી ડિસ્ટ્રિક્ટ, પરંતુ બરોડામાં એમનો સ્ટડી ચાલે છે, તો બરોડામાં રહે છે. કારેલીબાગ મંદિરમાં બિરાજમાન સાક્ષાત સર્વોપરી ઘનશ્યામ મહારાજને એમની ફ્લુટ સંભળાવવાનો એમનો ભાવ હોય છે. બોલો, જ્યાં જ્યાં દેવ મંદિરો હોય ઠાકોરજી મહારાજને સંભળાવવાનો ભાવ આજે આપણા સંતોના કોન્ટેક્ટ દ્વારા કુંડલધામ આવ્યા, અને કુંડલધામના ધૂન કીર્તનમાં આકાશભાઈ તમારી ફ્લુટ, તમારી કળા, તમારો આ પ્રયાસ સાર્થક થઈ ગયો. મારે એક એમને હંભાણાનો રાજીપાનો હાર પહેરાવો છે. આકાશભાઈ તમે અહીં આવો, હા આ કોઈથી બગડે નહીં, તમે આવો. આપો બહુ સારું કર્યું હા સ્વામી. આકાશને કાયમ હંભાણું રહેશે કે કુંડળધામમાં ગયો હતો, ફ્લુટ વગાડી હતી, સંતો બહુ રાજી થયા હતા, અને તે દાડાનો આ આશીર્વાદ છે. આવો આકાશભાઈ, આવો. જય સ્વામિનારાયણ. આકાશ, એક ફ્લુટિસ્ટ મને મળ્યા હતા, ઉભા રહે વાંધો નહીં, એક ફ્લુટિસ્ટ મને મળ્યા હતા, ખૂબ સુંદર ફ્લુટ વગાડતા, અને એમની સાથે એક દિવસ મેં પૂછ્યું કે તમારા સૂરમાં કંઈક આમ દિવ્યતા આવે છે, હૃદયથી ભગવાનમાં જોડાવાનું મન થાય છે, એનું કારણ શું? ફ્લુટ તો બધા વગાડે છે, પણ તે દિવસે બેટા મને એણે એવું કીધું કે સ્વામીજી મહારાજ, એ પ્રભુ પ્રેમ કી કમાલ હોતી હૈ. જબ હમારા દિલ પ્રભુ પ્રેમને ડૂબો જાતા હૈ ઓર ઉસ પ્રેમ સે બાંસુરી બજને લગતી હૈ તબ ઉસકા સુર કોઈ ડિવાઇન નિકલતા હૈ. સમજે ને ભૈયા? ઓર મેં માનતા હું ઇસકે લિયે ભગવાન ઓર પ્રભુ કે પ્યારે સંત કા આશીર્વાદ હોના ચાહિયે. ઠીક, તો હમ લોગ ભગવાન કો પ્રાર્થના કરેંગે. આકાશ ભૈયા કો બહોત બહોત ભગવાન આશીર્વાદ દે, એક કાયમ આખી જિંદગી માન અભિમાન કુસંગથી બચી જાય, ભગવાન ને ભગવાનના વાલા સંતોનો લાડલો દીકરો બને, એમના મા બાપ, એમના જે કોઈ આ કામમાં પ્રેરણા કરનારા હોય એ બધા પણ એમના ઉપર ખૂબ રાજી થાય. અને સાંભળો બાળકો, વાલા ગુરુજી કીધું છે ખબર છે, અને આપણા સત્સંગમાં જેટલા બાળકોને ગાતા વગાડતા આવડે એવું હોય એમણે એ કામ કરવું, આકાશભાઈમાંથી પ્રિયંકભાઈમાંથી પ્રેરણા લેવા જેવું છે. અને આપણા સત્સંગમાં ગુરુજીએ આવી જાહેરાત અગાઉ પણ કરી હતી, તે હરિભક્તોના બાળકો લખાવવા માંડ્યા. સંતો તમે સાંભળીને આશ્ચર્ય, આમ 700 જણાનું લિસ્ટ. અને આપણે ત્યાં તો વાતાવરણ જેવું છે ને, જે બાજુનું વાધુ વાઈ જાય એ બાજુનું વાઈ જાય. કેટલા? 700. પછી આપણા સંચાલકો બિચારા કામે લાગ્યા, તે એનું ફિલ્ટર કરવામાં બહુ ઝાઝો ટાઈમ લાગ્યો, અને કામ ચાલે છે સરસ. એક દિવસ વાલા ગુરુજી રાજી થાય એવું થશે.
આકાશભાઈ આવતા રહેજો, હો ભગવાન અને સંતોના તમને આશીર્વાદ. વાલા ભક્તો, ધૂન કીર્તન થાય, કથા વાર્તા થાય, ભગવાનમાં જોડાવાની વાતો આવે ત્યારે મને તમને આપણને બધાને એ ગમે કે આવું રોજ હેત થાય તો કેવું સારું, આવો રોજ આનંદ આવે તો કેવું સારું, બધી પૂજા માનસી ધ્યાન ભજન આવાસ થાય તો કેવું સારું. પરંતુ વાલા ભક્તો, એના માટે એક પ્રેક્ટિસની જરૂર છે અને એક સંયમની આત્મબળની ખુમારીની જરૂર છે. પ્રેક્ટિસ કેવી હોવી જોઈએ મારે તમને એનો એક વિડીયો સેમ્પલ બતાવવું છે. કેટલી નાની ઉંમરમાં કેટલી પ્રેક્ટિસ હશે. એક દી અભરખો આવી ગયો તો આપણે વહેલા જાગીને પૂજા કરીને બીજે જ દિવસે હવા આઠે જાગ્યા, એમ ન થાય. એક દી જોમ આવી ગયું તો રવિસભામાં ધૂન કીર્તન કથામાં બહુ રસ લીધો અને આનંદ આનંદ થઈ ગયો, પણ બીજી જ રવિસભામાં પાછો ક્યાંક ફરવા આવ્યો ગયો તો એમ કામ ન થાય. ભાઈઓ, પ્રેક્ટિસ માગે છે, અને જો પ્રેક્ટિસ હોય તો બાપ કમાલ થઈ જાય. શું થઈ જાય? કમાલ. એક નાનું બાળક એને પ્રેક્ટિસ કેવી કરી હશે તમે જોજો. માથે કાંઈ બાંધ્યું નથી, એ રોડ ઉપર કાંઈ પાછર્યું નથી, પરંતુ એની કમાલ તો જોવો, તમે જોતા રહેજો. કોઈ સ્કૂલનું આરસીસી ગ્રાઉન્ડ છે, લગાવો. અરે તમારી ભલી થાય, એક પણ હાથ ભોંય અડાડવાનો નહીં હો, છે ને સંતો? પ્રેક્ટિસ ની કમાલ જોઈ લો તમે. વાહ 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 વાહ. જો ભાઈ, પ્રેક્ટિસ હોય તો થાય. વર્ષો પહેલા એક દિવસ મને ગુરુજીએ શીર્ષાસન શીખવાનું કીધું. મને કે ગાંડા, સાધુ થયો છો, ત્યાગી થયો છો, તો યોગ તો સાધવો પડે, એટલો તો યોગ આવડવો જ પડે, શીર્ષાસન કર. મેં તો બાપા જિંદગીમાં કોઈ દી કોઈ આસન કરેલું નહીં, અને શીર્ષાસન શરૂ થયું ભાઈ વલ્લભીપુરના મેળે, ને ખબર નહીં ભૂલી ગયું ક્યાં કરાવ્યું હતું. મને કે નો આલે કર, ટાંગા ઊંચા કર. મારે એમ કે ટાંગા ઊંચા કરવાનું આવતું છે આમાં? મેં તો જે ભાઈ બળ કરીને ટાંગા ઊંચા કર્યા, પછી કઈ બાજુ પડ્યો એની તો ખબર જ ન રહી. ભફાંગ દઈને દેવા અવાજ આવ્યો, પછી બધા હસ્યા, ત્યારે મને ખબર પડી કે આ તો કંઈક બીજું જ થઈ ગયું શીર્ષાસનને બદલે, કારણ કે પ્રેક્ટિસ નહોતી. પ્રેક્ટિસ જોઈએ. નંબર ટુ, આત્મસંયમ, મનોબળ આવશ્યક છે. વાલા હરિભક્તો, આપણે નવા નવા સત્સંગમાં જોડાઈએ, ભગવાનમાં જોડાવાની શરૂઆત કરીએ, તો કેટલી બધી વખત મન હેરાન પરેશાન કરે, કારણ કે કરોડો જન્મોથી એ માયા તરફ જવા ટેવાઈ ગયું છે, અને આપણે જેને આજ દિવસ સુધી છોટો દોર આપેલો છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ હેરાન પરેશાન કરે, અને કાં એ આસક્તિ વાસના જો હેરાન ન કરે તો ઠાલો અહંકાર ગુંડો એ વાંહે પડી જાય, તો મનમાં એના ઘાટ થાય. હું ધ્યાન ભજન કરું ને, બધા મન જોતા હશે, બધા મારે હામુ જોશે, બધા મારા વખાણ કરશે, મારું નામ લેશે, જોજો હમણાં મારું નામ આવશે, બધા મને આમ બોલાવશે ને તેમ બોલાવશે, ને હું કરી શકું ભજન, બધાથી આવું ન થાય, મારું આમ ને મારું આમ. તે પોતે ને પોતે પોતાનું પેલું શેખ ચલ્લીની જેમ ચગડાવા કરે અને બીજાને વિશે ગૌણ ભાવ કર્યા કરે. જ્યારે આવી રીતે આસક્તિ અથવા અહંકાર આપણને ફાડી ખાવા આવે, ત્યારે વાલા ભાઈઓ, આપણે એની સામે જોરદાર આત્મબળ રાખી, ભગવત બળ રાખી અને ઝઝૂમવું જોઈએ. અને જો આપણે ઝઝૂમ્યા કરીએ, સંઘર્ષ કર્યા કરીએ, તો એક દિવસ ચોક્કસ આપણો વિજય થાય છે. કેની જેમ જોતા રહેજો. જો એ જોવો મારા ભાઈઓ, પેલો ઠારો ગળે બાજી પડ્યો, કેટલીક જગ્યાએ લોહી કાઢી નાખ્યું, આમ જોવો બિચારાને. હવે એને પાડવા આડું પાડવા કરે છે, પણ એ માથે પગ દઈ દીધો, ઉલાળી મૂક્યો. તારી જાત ના, તારી જાત ના, લે 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 લે, જો જાય લ્યો. રહી ગયા ભાઈ આપતા આપતા છે ને. જો હિંમત હારી જાત તો પાણી બેહી જાત તો
કે અરે 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 હું તો હવે મરી ગયો, તો મરી જ જાત. પરંતુ એને ઝઝુમવાનું સતત ચાલુ રાખ્યું, ટ્રીક વાપરી, આત્મબળ વાપર્યું. તો ભગવાન સહાયમાં આવ્યા, બળ આવી ગયું, જે એક બે પાટા આંટી દીધા, મોઢું બોઢું છૂટી ગયું અને નીકળી ગયું છે ને. તો વાલા હરિભક્તો, ભજન કરવું હોય, ભગવાનમાં જોડાવવું હોય, સત્સંગ કરવો હોય, તો ગેંગે ફેંક ફેંક કરે ન ચાલે. મન અને ઇન્દ્રિયોના ગુલામ થઈ ગયા ન ચાલે. સુરવીરતા રાખીને, ભગવાનનું સંતોનું બળ રાખીને કાયમ ઝઝુમતા રહેવું જોઈએ, પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ, તો અમુક ટાઈમે આપણને આ બધું જ ગમી જાય. શરૂઆતમાં ન સારું લાગે, એટલું બધું મજા ન આવે, પણ ધીરે 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 થઈ જાય ખરું. આવો મંગળાચરણ દ્વારા આપણે આગળ વધીએ. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સહજાનંદ ગુરુમ ભજે સદા. વાલા હરિભક્તો, મને એક વાત સાંભળવા મળી છે. અહીંયા કુંડળથી બહુ દૂર નહીં, કદાચ રાણપુર તાલુકામાં હોય યા બરવાળામાં મોટી વાવડી નામનું ગામ છે. આપણે ત્યાં સેજીવાડીમાં વર્ષોથી મનુભાઈ સમર્પિત છે અને બહુ જ સારી સેવા આપે છે. એ ગામના હરિભક્તો પણ અહીંયા બહુ વાર સેવામાં આવે છે. એ ગામના કેટલાક પ્રકારના ફળ આપણે ઘણી વાર જીમ્યા છીએ. એ મનુભાઈ વાવડીવાળા વાત કરતા હતા આપણા પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીને, કે એમની બાજુમાં જ એક દેવગાણા નામનું ગામ છે. એ ગામમાં કેટલાક ક્ષત્રિય કુટુંબો વસે છે અને ક્ષત્રિય કુટુંબમાં એક દરબાર ધર્મેન્દ્રસિંહ જેઠુભાઈ ચુડાસમા છે. એ અને મનુભાઈ પાડોશમાં એમના ખેતર વાડીઓ છે. મનુભાઈનું જીવન, મનુભાઈની ભક્તિ, મનુભાઈની નિષ્ઠા, સજ્જનતા, આ બધું જોઈને ધર્મેન્દ્રસિંહ બાપુને ખરેખર એમનો ગુણ આવ્યો, ભાવ થયો. પૂછવા લાગ્યા, મનુભાઈ તમારા જીવનમાં આ બધું તો ખરા, ભગવાનના ભક્તો હોય, નિષ્ઠાવાન શિષ્ય હોય, એ તો એવું જ કે મારા ભગવાન સ્વામિનારાયણ, મારા ગુરુજી જ્ઞાનજીવનદાસજી, સ્વામી કુંડળધામવાળા, અમારા સંતો, એમની કૃપાથી આ બધું હું એમની પાસેથી શીખ્યો છું બાપુ, આ બધું મને એના જીવનમાંથી મળ્યું છે. અમારે ત્યાં દરરોજ કથા વાર્તા થાય, અમારા વાલા સંતો બધું શીખવાડે, આલોક પરલોકનું બધું જ્ઞાન આપે અને ભાવથી માનીએ, ફોલો કરીએ, એટલે અમારું જીવન આવું બને. એમાંથી ધર્મેન્દ્રસિંહ બાપુને રસ પડ્યો અને એમણે ખરેખર વાલા હરિભક્તો આખા પરિવારે સહિત રવિ સભા સાંભળવાનું ચાલુ કર્યું. અને હવે એમણે એવી ઓફર કરી છે કે જો સંતોની આજ્ઞા હોય તો અમારે દેવગાણામાં રવિ સભા ચાલુ કરવી છે. હે, ક્ષત્રિય કુળે એનો અવતાર છે. માં ભૌમકાની રક્ષા કરવી, સાધુ સંતોના પક્ષમાં શિર સાટે ઉભા રહેવું, એ તો એમનો જન્મજાત ધર્મ છે. અને એવી ખુમારી ખાનદાની સુરવીરતા સાથે જો એ ભક્તિના માર્ગમાં વળે, મારા પ્રભુ માટે યા હોમ કરે, તો એ બંદો કોઈ દી પાછો ન પડે. હે, ધર્મેન્દ્રસિંહ બાપુ એમના આખા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે આવો ભક્તિનો માર્ગ લીધો, સત્સંગનો માર્ગ લીધો. તેઓ મોટી વાવડી મંદિરમાં રવિસભા સાંભળવા આવે એવો તો એમણે કેટલા ટાઈમથી મહાવરો શરૂ કર્યો છે. બહુ જ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ ધર્મેન્દ્રસિંહ બાપુ, તમને ધન્યવાદ, તમને ધન્યવાદ. મનુભાઈના તમે બહુ આભારી છો, ઋણી છો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાવડીમાં આવી ગયા, બહુ જ સરસ, બહુ જ સરસ. સહજાનંદી સિંહ બનીને રહેજો,
તમારો તિલક ચાંદલો કંઠી ધરમ નિયમ શિર સાટે ભગવાન માટે ભગવાનના સંતો માટે જીવજો, કુરબાન કરજો. તમે તમારો આખો પરિવાર ક્ષત્રિયનું ખાનદાન લોહી છે, હવે ભગવાન માટે જીવવું, ભગવાનના સંતો માટે મરવું, બરાબર છે ને? બહુ સરસ. ચાલો ધન્યવાદ ધર્મેન્દ્રસિંહભાઈને, એમના આખા પરિવારને. વિક્રમ સંવત 2078 મહાસુદ 6 રવિવાર તારીખ 6 ફેબ્રુઆરી 2022 ગ્રંથ સ્નેહભાવની કથા ભાગ 30મો આજે આપણે આવ્યા છીએ. ભક્તો, કથાસ્થળ ભજન હોલ કુંડલધામ, તમે બધા જ જાણો છો હવે તો કે આ ગ્રંથના રચયિતા રામજી શેઠ મૂળ ગામ મેમકાના વતની છે. લીમલીવાળા મૂળજી શેઠના ભત્રીજા થાય છે. બહુ સારા મહાન સ્થિતપ્રજ્ઞ ભક્તરાજ છે. એમણે એમની મોટી ઉંમરે પાછી વૃત્તિ વાળી તમામ પ્રકારનો વ્યવહાર છોડી ભગવાનનું ભજન આરાધન ઉપાડી મૂક્યું. વર્ષોથી ભગવાન સ્વામિનારાયણ અને સાધુ સંતોને સેવતા 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 એવું જીવમાં બળ આવ્યું કે હવે વ્યવહાર ઉટણા કૂટણા બધું જ છોડી દેવું છે અને આ છેલ્લી જિંદગીનો આ સમય ભગવાનના ભજનમાં યા હોમ કરી દેવો છે અને લાગી પડ્યા. એમના ઘરમાં મેળી હતી, બે માળનું મકાન, મેળીબંધ. મેળીમાં ધ્યાન ભજન કરતા અને એક દિવસ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમની ભક્તિ ભાવના પ્રેમ મુમુક્ષુતાને વશ થયા, સાક્ષાત દર્શન દેવા પધાર્યા. આ રામજી શેઠનું ઘર છે જોવાલા ભાઈઓ, પણ એકદમ ઓરિજિનલ પરિસ્થિતિમાં નથી. આ મકાન જગ્યા બધું એનું એ છે, પણ એ વખતે જે હતું એવું નથી. જ્યારે મહારાજ એમને દર્શન દેવા આવ્યા ત્યારે રામજી શેઠે જાતે એ પ્રસંગ લખ્યો છે. એમાં એવું કહ્યું છે કે મહારાજે માત્ર એક ટૂંકી પોતડી પહેરી હતી, બાકી આખે આખું શ્રીઅંગ શ્રી હરિજીનું દિવ્ય સ્વરૂપ ખુલ્લું હતું. ટૂંકી જે પોતી પહેરેલી, ધોતી પહેરેલી, એ પણ ઢીચણ સુધીની. મંદ 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 મારો મહારાજ હસવા લાગ્યા, જાણે કે જન્મ જન્મની જે કાંઈ ભક્તિ આરાધના સાધના કરેલી, સાધુ સંતોના આશીર્વાદ લીધેલા, આજ એનું મૂર્તિ મંદ ફળ સામે ખડું થયું. રામજી શેઠનું ચિત્ત ચોરાયું. અહો 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 થવા લાગ્યું. એ લખે છે કે કેટલીક વાર તો હું એ સ્વરૂપના દર્શનમાં એવો ડૂબી ગયો કે બીજું કાંઈ કરી જ ન શક્યો. એક પણ વિચાર ન આવે, દુનિયા ભૂલાઈ ગઈ, અક્ષરધામ અને મહારાજ અને હું તદાકાર થઈ ગયા. મહારાજ કશું બોલ્યા નહીં, શેઠ કશું બોલ્યા નહીં, પરંતુ એમની વૃત્તિ દ્વારા મારા વાલા એના કાળજામાં, એના અંતરાત્મામાં ઉતરી ગયા. જેવા મહારાજ એના આત્મમાં બિરાજમાન થઈ ગયા ત્યારે એને શેઠને એવી ફિલિંગ થઈ કે હું ઊભો થઈને દંડવટ તો કરું, પ્રભુને દંડવટ તો કરવા પડે ને. જેવા ઊભા થઈને દંડવટ કરવા ગયા, વૃત્તિ વિચલિત થઈ, પ્રભુ અદૃશ્ય થઈ ગયા. ખુલ્લી આંખે જે દેખાતા હતા ને એ તો અદૃશ્ય થઈ ગયા રણછોડ ભગત, પણ આત્મામાં ઉતરી ગયા. શેઠ એવું લખે છે કે તે દિવસ અને આજની ઘડી એક ક્ષણ પણ મારા જીવાત્મામાંથી પરમાત્મા ભૂલાતા જ નથી. આવું થઈ ગયું. નંબર 2, એક પણ શ્વાસ પ્રભુના નામ વિનાનો ખાલી જાતો નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ હે મહારાજ હે મારા નામ. આવું થઈ ગયું. એમણે કીધું છે કે ત્યાર પછી આ દુનિયામાં કોઈ પણ સ્ત્રીઓમાં મારી નજર લવ લેશ ખેંચાતી નથી. માં બેન દીકરી સિવાય બીજો કોઈ ભાવ ઉઠતો નથી. મારા જીવમાંથી જે કાંઈ દોષ વાસના હતી એ મારા પ્રભુ નિર્મૂળ કરી ગયા છે. આવું મારું અંગ બાંધતા ગયા છે કે છે. અને હવે એ જાલ્યા રે, હે ઓહો, જેને ખરેખરી લાગી હતી મારા પ્રભુમાં વૃત્તિ ચોંટી હતી, ભડભડતી ભૂખ જાગી હતી, એટલે તો પ્રભુએ દર્શન દીધા હતા
અને હવે તો આવી સ્થિતિ કરતા ગયા, 24 કલાક ગળી ગયેલા હૃદય, હે મહારાજ હે મહારાજ હે મહારાજ કર્યા કરે. કોઈને બતાવવું નહીં, કોઈને કહેવું નહીં, કોઈની આગળ હારા થવું નહીં, ઉપસવું નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, કોઈ વિશે ગૌણ ભાવ નહીં. મનમાં એમ માને, હે વાલા મહારાજ, આપની આપના વાલા વાલા સંતો અને હરિભક્તોની કૃપાથી આશીર્વાદથી તમે મને મળ્યા છો, હું સૌનો ઋણી છું. ગળતા હૃદયે ભજન ભક્તિ ઉપાડ્યું અને એ ભજન કરતા 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 એમની જે સ્થિતિ થઈ અને એ જે એમની અનુભૂતિઓ થઈ, એ જ અનુભૂતિઓનું આલેખન આંખે દેખ્યો અહેવાલ એટલે સ્નેહભાવની ગ્રંથ. એમણે જાતે કવિત કર્યું, 52 જેટલા છંદો બનાવ્યા અને એમનો જે છંદનો પ્રકાર છે, બે બે ના જોટા જોડે કરે એટલે એમ ગણીએ તો 52 104 થઈ ગયા. આપણે ઘણા રવિવારોમાં આ આસ્વાદ માણ્યો છે. ગયા રવિવારે એમની પતિવ્રતાની નિષ્ઠા વિશે આપણે જોરદાર જોયું, પરંતુ ખબર નહીં એમની સ્થિતિ કેવી હશે. વાલા સંતો, ગ્રહસ્થ ગ્રસ્થાશ્રમમાં રહેનારા એ સત્સંગી, પરંતુ એની સ્થિતિની જ્યારે એ કલમ ચલાવે છે ને, બાપ મસ્તક ઝૂકી જાય. સાધુ થયા તે શું, પણ ત્યાગાશ્રમમાં ઘૂસી ગયા તે શું, આવા આસન ઉપર બેઠા બેઠા પડકારા કરવાનું મળે એનાથી પણ શું. જ્યાં સુધી આવી સ્થિતિ ન થાય, આવી અનુભૂતિઓ ન થાય, ત્યાં સુધી એ કોરા કડાકા અને કોરા ભડાકા છે. જો એમ કરતા કરતા પછી એ જ ગમી જાય કે આપણી બોલબાલા બોલે, લોકો આપણને હારા મહાન માની લે, ને હવે આપણને એવા સ્થિતિવાળા સમજે અને પછી આપણને એ ગમે તો મરી જાય. આ તો એવું છે. પરંતુ રામજી શ્રેષ્ઠની જે સ્થિતિ છે, જે અનુભૂતિ છે, બાપ મારા પ્રભુની પરમ કૃપા કહેવાય કે જેને આવું મારા વાલાએ કરી મૂક્યું છે. સાંભળો, એ પોતે લખે છે કે હે વાલા પ્રભુ, તમારી કૃપા બાપ આજ મારા જીવનમાં આવો મને અનુભવ થાય છે. કેવું છે? એમણે એક દાખલો દીધો છે. માછલાઓ પાણી મારે રે ને, એ ખાય ક્યાં? હવે તમારે બોલવાનું. શ્વાસ ક્યાં લે? સુવે ક્યાં? ચાલે ક્યાં? હાલે ક્યાં? બોલે ક્યાં? રડે ક્યાં? બધું પાણીમાં. ધે ડુ એવરીથિંગ ઇન વોટર. રામજી શેઠ આવો એક દાખલો દે છે. પછી એમ કહે છે કે માછલાને જન્મજાત એ ભાન હોય છે કે પાણી જો છોડ્યું અથવા પાણી જો આપણો ત્યાગ કરે તો ગણતરીની સેકન્ડમાં મોત આવે. પાણી એ મારો જીવન પ્રાણ છે, કારણ કે ભગવાન એમની રચના એવી કરી છે કે માછલાઓને પાણીમાંથી જ ઓક્સિજન મળે, ખુલ્લા હવામાનમાંથી નહીં. એટલે જો તમે પાણી બહાર કાઢો તો તરફડિયા મારી મારીને ઓક્સિજન વિના મરી જાય. એટલે એમને ખબર છે કે મારો જીવન પ્રાણ એ આ જળનો ધરો છે, એ જ પાણી છે. એટલે એ બહાર ક્યારેય જાય જ નહીં ને પાણી છોડે જ નહીં. આ દાખલો દીધા પછી મારા ભાઈઓ શેઠ એમ કહે છે, હે મારા હૈયાના હાર હરિવાર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, તમે મારા જીવન પ્રાણ છો. મારો જીવ તમારામાં માછલું પાણીમાં ગરકાવ રહે ને એમ જડાઈ ગયો છે. તમારા વિના હવે હું ક્યાંય નહીં જાઉં. આવું કહે છે મારા ભક્ત. જો ભૂલે પણ તમારી અખંડ સ્મૃતિ, અખંડ વૃત્તિ, તમારામાં અખંડ અનુભૂતિ લાગેલી છે, એમાં જો બીજો ઘાટ થાય, મતલબ ન કરવો જોઈએ ભગવાન સંતો ભક્તો સત્સંગ સિવાયની બીજી ત્રીજી બબાલ યાદ આવે, તો જાણે કે મારા રૂવાડે રૂવાડે કોકે આગ લગાડી દીધી હોય ને એવી મને બળતરા થાય છે. આવું કહે છે મારા ભાઈઓ. ગ્રહસ્થ હો રણછોડભાઈ, ગ્રહસ્થ, 2-4 સંતાનોનો બાપ, એક શેઠ, મોટો વેપારી માણસ, એની ડ્યુટી બજાવી,
પણ ભગવાન અને સંતનો સમાગમ કરતા 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 આશીર્વાદ લેતા લેતા એક દિવસ આવા પાકી ગયા. સાંભળો, હવે એના પોતાના લખેલા એના અનુભવના શબ્દો, અનુભૂતિની સાયમાં કોતરાયેલું આ કાવ્ય છે બાપ. સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, ઓ સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે. ખાન પાન આદિ ક્રિયા આપ મે કરત હે, ખાન પાન આદિ ક્રિયા આપ મે કરત હે, ખાન પાન આદિ ક્રિયા આપ મે કરત હે, ખાન પાન આદિ ક્રિયા આપ મે કરત હે. સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, સફરી સલીલ મે દિવસ નિશિવસી, ઓ સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે. સફરી મીન્સ માછલી, સલીલ મે મીન્સ પાણીમાં, દિવસ નિશિ દિવસ અને રાત વસી રહે, ખાન પાન આદિ ક્રિયા આપ મે મીન્સ જળ મે કરત હૈ. છીનુ જલ તજતન જીવન આધાર જાની, છીનુ જલ તજતન જીવન આધાર, ઓ છીનુ જલ તજતન જીવન આધાર જાની, છીનુ જલ તજતન જીવન આધાર જાની. મન મે જનાત યાકે, મન મે જનાત યાકે, મુકે તે મરાત હે, છીનુ જલ તજતન જીવન આધાર જાની, છીનુ જલ તજતન જીવન આધાર, ઓ છીનુ જલ તજતન જીવન આધાર જાની, છીનુ જલ તજતન જીવન આધાર જાની. છીનુ મીન્સ એક ક્ષણ, જલ તજતન કારણ જીવન આધાર જાની. જીવનનો આધાર, જીવનનો પ્રાણ, ઓક્સિજન કોણ છે? જળ. મન મે જાનત યાકે મૂકે તે તરત મરત, પાણીને મૂકી દેવાથી અથવા પાણી મને મૂકી દે તરછોડી દે તરત મરી જવાય. આટલું તો કહી દીધું, આ તો દ્રષ્ટાંત હતું. હવે બહુ મજાની વાત છે. તૈસે મેરો જીયા હારી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હારી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હારી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હારી આપ મે જડાઈ રહ્યો. બાયર બનાવટ મે, બાયર બનાવટ મે, તાના સો ફેરાત હે, તૈસે મેરો જીયા હરી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હરી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હરી આપ મે જડાઈ રહ્યો, તૈસે મેરો જીયા હરી આપ મે જડાઈ રહ્યો. મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટકારી, મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટકારી, મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટકારી, મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટકારી. રોમ રોમ મોર જોર, રોમ રોમ મોર જોર, રોમ રોમ મોર જોર, રોમ રોમ મોર જોર, બહની બરાત હે મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટ કરે, મૂર્તિ સમૃદ્ધિ બીચ ઓર ઘાટ ઓટ કરે. સફરી સલીલ મે દિવસ નિશિવસી રહે, સફરી સલીલ
से मेरो जिया हरि आप में जड़ाई रहो से मेरो जिया हरि आप में जड़ाई रहो माछली नी जेम हे वाला महाराज तमे मारो महासागर छो तमे मारू जीवन जल छो तमे मारो प्राण आधार छो अने एटले हवे मारो जीव तमारा स्वरूपमां जड़ाई रह्यो छे केवो छे जड़ाई रहेलो छे जे जड़ाई जाय ए कोई दिवस विखूटो न पड़े बाह्यर बनावट में तन सो फिरत छे आ बाह्य जे बनावट छे ભગવાનની જે આ સૃષ્ટિની ગોઠવણ છે અથવા બાહ્ય દ્રષ્ટિએ જો એને જોવામાં આવે છે તો એવું દેખાય કે આ મારું શરીર હરે ફરે છે પણ બાપ શરીર તો મળદું છે એ હું હરે ફરે મારો વાલો હરે અને ફરે છે મૂર્તિ સમૃતિ બીજ અખંડ આપના સ્વરૂપનું સ્મરણ ચિંતન ધ્યાન ભજન ચાલતું હોય એની વચ્ચે ઓર ઘાટ ઓટ કરે બીજો કોઈ પણ જો ઘાટ આવરણ કરે અવરોધ કરે વિઘ્ન કરે રોમ રોમ મોર જોર બહની બરથ રૂવાડે રૂવાડે આગ બળવા લાગે છે રૂવાડે રૂવાડે અગ્નિ લાગી ગયો હોય જોરદાર અગ્નિ લાગ્યો હોય એવી ફિલિંગ થાય છે વચનવતમાં આવે છે વાલાચંદ્ર તમે સાંભળ્યું છે ને બળબળતો ડામ દે એવું લાગે જેને પરિપૂર્ણ પ્રભુમાં પ્રેમ હોય એને જો ભગવાન ભૂલાય બીજા ગાઢ સંકલ્પ થાય તો બળબળતો ડામ દે એવું બહુ લાગે અથવા સારામાં સારી ફૂલ ડીશ ભોજન કોકે પીરસ્યું હોય અને આપણે બરોબર ખાવાની જમાવટ આવી હોય ત્યાં કોક ખોબો ભરીને અંદર રેતી કાંકરા ધૂળ નાખે કેવું આપણને દુઃખ થાય એવું રામજી શેઠ કહે છે કે હે વાલા મહારાજ જ્યારે બીજો કોઈ ઘાટ સંકલ્પ ઉઠે તો મારે રૂવાડે રૂવાડે અતિશય અગ્નિની લાય લાગે છે કેવો પ્રેમ હશે વાલા ભાઈઓ હે અને મારા પ્રભુજીના સ્વરૂપમાં એને કેવી નિમગ્નતા ગોપાળાનંદ સ્વામીની એક વાત છે વાલા ભક્તો સ્વામી એવું બોલ્યા છે જીવન મુક્ત વિદેહ મુક્ત અને કૈવલ્ય મુક્ત એ સર્વે મુક્તના ભેદ ગયા છે અક્ષરધામમાં જેટલા મુક્તો છે ધામધામમાં જેટલા મુક્તો છે એ મુક્ત મુક્તો એક જ સરખા એક જ લેવલના હોય છે એ તો ફક્ત ઉપલબ્ધ દ્રષ્ટિ છે એ દરેક ચેતનો છે દરેક ચૈતન્યશીલ છે યાદ રાખો પ્રત્યેક ચૈતન્ય ગતિશીલ છે એમના અનુભવો એક જ સરખા ન હોઈ શકે અસંભવ છે એ પુરુષોત્તમ નારાયણને પોતપોતાના ઈષ્ટદેવને દેખે છે અનુભવે છે અને એમની જે ફિલિંગ્સ છે એ પરમાત્મા પરત્વેની એની ફિલિંગને અનુસારે દરેકની અનુભૂતિ અલગ અલગ નિપજે છે સ્વામીએ કીધું જીવન મુક્ત વિદેહ મુક્ત અને કૈવલ્ય મુક્ત ત્રણ પ્રકારના મુક્તો સ્વામીએ દર્શાવ્યા અને એ જ્યારે આ ધરતી ઉપર હોય પ્રભુ ઈચ્છાથી એ અહીંયા મુક્ત પાક્યા હોય અથવા મુક્ત પોતે જ અવતર્યા હોય ત્યારે પણ એમની આ અનુભૂતિ અને એમની આ સ્થિતિ હોય છે તે મધ્ય એક કૈવલ્ય મુક્તની સ્થિતિને કહીએ છીએ ગોપાળાનંદ સ્વામી એકની જ અહીંયા વ્યાખ્યા આપી છે જીવન મુક્ત એને કહેવાય કે દેહમાં તો હોય જ દુનિયામાં હોય પરંતુ દેહ અને દુનિયામાં રહેવા છતાં એનાથી અલિપ્ત મુક્ત હોય એને કહેવાય જીવન મુક્ત જીવતા થકા મુક્ત બની ગયા છે જીવન જીવવાનો એને કોઈ પાશ રહ્યો નથી અને કહેવાય જીવન મુક્ત વિદેહ મુક્ત જેને ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણ એની કોઈ પણ પ્રકારે ક્યારેય ભ્રમણા જ ન થઈ શકે જેવો હંમેશા દેહમાં હોવા છતાં દેહથી તદ્દન અલિપ્ત હોય દેહમાં ક્યારેય પોતાના હુંને આવવા ન દે અને પ્રભુ પરાયણ ભજન પરાયણ સત્સંગ પરાયણ જીવન જીવે વિદેહ મુક્ત છે અને કૈવલ્ય મુક્તની તો ગોપાળાનંદ સ્વામી વ્યાખ્યા કરે છે તે મધ્ય એક કૈવલ્ય મુક્તની સ્થિતિને કહીએ છીએ જે જેમ પૃથ્વી જળમાં રહી છે અને બહાર જણાય છે તો પણ જળમાં જ છે
જૂના જમાનાની આ વાત છે કે તમે જોવા જાઓ તો પૃથ્વીમાં સર્વત્ર જળ જળ અને જળ છે, બધી જ બાજુ દરિયાઓ છે, વચ્ચે વચ્ચે જે બેટ છે ટાપુઓ છે ત્યાં આપણે બધા વસ્યા છીએ, રાઈટ. આજનું સાયન્સ પણ એ તો કહે જ છે કે ભાઈ પૃથ્વીમાં લગભગ 60-70% પાણી છે અને 20-30% ખાલી ટાપુઓ ભાગ છે ત્યાં વસ્તી વસવાટ કરે છે. સ્વામી કહે છે કે પૃથ્વી બહાર દેખાય છે, આપણને બધાને એવું લાગે છે કે પૃથ્વી બહાર છે, પરંતુ તો પણ છે તો પાણીમાં જ. આ તો ઉદાહરણ દીધું. હવે કહે છે તેમ કૈવલ્ય મુક્ત તો બહાર દેખાય છે, આપણને એવું લાગે છે એ પણ આપણી જેમ ખાય પીવે હરે ફરે સુવે જાગે છે, છતાં સદા પરમેશ્વરમાં જ વર્તે છે. ગોપાળાનંદ સ્વામીની આવી સ્થિતિ, પર્વતભાઈની આવી સ્થિતિ, અનેક મહારાજ વખતના એવા મહામુક્તો એ દેખાય બહાર પરંતુ વર્તે પરમેશ્વરમાં. અર્થાત એમનું અસ્તિત્વ પુરુષોત્તમથી લવલેસ સ્વતંત્ર તેઓ ફીલ કરતા જ નથી, તેમનું કર્તૃત્વ તેઓ કદાપી સ્વતંત્ર સમજતા જ નથી. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં તદાત્મકતા, તાદાત્મ્ય, આત્મબુદ્ધિની સ્થિતિમાં નિમગ્ન રહેનારા જે મહામુક્ત હોય એને કૈવલ્ય મુક્ત કહેવાય. અર્થાત જેને કેવળ ભગવાન જ જીવન આહાર વિહાર અનુભવ છે એવા કૈવલ્ય મુક્ત હોય છે. હવે આવા જે મુક્ત હોય જેને આવી રીતે ભગવાનમાં પ્રગાઢ પ્રેમથી એકતા વર્તતી હોય એના થોડા દૃષ્ટાંતો સાંભળો. સદગુરુ રુગ્નાથ ચરણદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો મુક્તોના બહુ બધા પ્રસંગો લખ્યા છે. એ ગ્રંથનું નામ છે શ્રીહરિચરિત્ર ચિંતામણી. હું પ્રિફર કરીશ, આઈ વુડ લાઈક ટુ પ્રિફર અ સ્ક્રિપ્ચર ફોર યુ. જો આપ સૌ કોઈ એટલું બહુ ઊંચું જ્ઞાનનું અંગ ન ધરાવતા હો અથવા એટલી હજી તમારી ઊંચી સ્થિતિ ન થઈ હોય, મારી જેવી સ્થિતિ હોય, તો ચરિત્ર ગ્રંથ વાંચવાનું વધારે ફાયદામંદ છે. અને એ ચરિત્ર ગ્રંથોમાં જેને આપણે પહેલી આંગળીએ આમ લેવું હોય તો લઈ શકાય એ છે શ્રીહરિચરિત્ર ચિંતામણી, રુગ્નાથ ચરણદાસજી સ્વામી રચિત સંકલિત. અને રુગ્નાથ ચરણદાસજી સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર મહાપુરુષ દાસજી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય. એમણે એક પ્રસંગ આવો લખ્યો, સાંભળો. એકવાર શ્રીજી મહારાજ સંગ લઈને ગઢપુરથી વડતાલ ગયા. પૂનમને દિવસે સભામાં બિરાજમાન થયા. તે સમયે એક હરિભક્ત ચંદનનો કટોરો ભરીને લાવ્યો. એ જમાનામાં પ્રભુને પૂજવા માટે, ઠાકોરજીને ઠંડક આપવા માટેનું સૌથી મોટું સાધન ચંદન. અને કહ્યું, હે મહારાજ, મારે તમારી પૂજા કરવી છે. ત્યારે મહારાજે ગોર્ધનભાઈને બોલાવ્યા. કોને? એ જમાનામાં ગોર્ધનભાઈની ઉંમર એકદમ યુવાન હતી, ભર જુવાન, એટલે આમ ગોર્ધન જુવાનડો એવી એની ઉંમર છે. પરંતુ સ્થિતિ જોજો હો વાલા ભાઈઓ. મહારાજે ગોર્ધનભાઈને કહ્યું, ગોર્ધન અહીં આવ્યો, આ ચંદનના ડબ્બામાં પગ બોલ. ચંદન કોના માટે લાવ્યા છે? પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે એને ચર્ચવા, એમના આખા શ્રીઅંગ ઉપર લેપન કરવા. અને મહારાજે હું કીધું, આમાં તારો પગ બોલ, સીધો તારો પગ આમાં નાખ્યો છે ઉભા ઉભા. એટલે ગોર્ધનભાઈ ઉભા થયા અને તે કટોરામાં તરત જ પગ બોળ્યા. જ્યારે એમણે તો બોળ્યા ખરેખર, ત્યારે ત્યાં જે કોઈ કાઠી ભક્તો બેઠા હતા ને, ભણે ભણે ગોધ્યા ગાંડા, આ મહારાજને પૂજા કરવાનું ચંદન બગાડ્યું, કઈ ભાન પડે છે તને? મહારાજ તો કે. ગોર્ધનભાઈ એક શબ્દ ન બોલ્યા, પણ મહારાજ વચ્ચે પડ્યા. મહારાજ કે, એને તો એક ભગવાનની મૂર્તિ વિના સઘળું સમાન થઈ ગયું છે, એને કઈ તફાવત છે જ
નહીં, ભગવાન સિવાયનું બધું જ એક જ સમાન, એમાં કાંઈ ઊંચ નીચ ચંદન ને ગારો કાંઈ ફરક પડતો જ નહીં, એક ભગવાનમય છે. પછી મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, ગોવર્ધન અહીંયા આ મારા ઢોલીએ બેસ. મહારાજ પૂનમને દિવસે વડતાલમાં ક્યાં બેઠા છે? જીવરાજ બાપા ઢોલિયા ઉપર. ગોવર્ધન આવ, આ મારા ઢોલીએ બેસ. જેવું મહારાજે આવું કહ્યું, તરત જ પેલો ચંદનમાં કટોરામાં પગ તો બોળેલો જ હતો, હજી ચંદનવાળો પગ હતો એમના માલે આવ્યા, અને મહારાજના ઢોલીએ મહારાજને વાહો દઈને મહારાજની આગળ જ બેસી ગયા. એટલે પાછા વળી પેલા કાઠી ભક્તો ખીજાણા, એટલે આ ભણા ગોધિયા તને શું કેવું, મહારાજને વાહો દઈને કેમ બેઠો, હમો તો બેસ. એને એમ જોયું કે મહારાજ અહીં છે, જો મહારાજ ન હોય ને તો એક મૂકું ને બોથાલમ, અરે કઈ ભાન નથી, આમ મહારાજને વાહો દઈને આમ બેહાય. ગોવર્ધનભાઈ એક શબ્દ ન બોલ્યા, ન જરા દુઃખ લાગ્યું, ન હરખ થયો, ન શોક થયો. હા ખબર ને, આ સ્થિતિ જ કંઈક અલૌકિક છે. ન જરા પણ કોઈનો અભાવ આવ્યો, ન જરા પણ એમને કંઈ અભિમાન આવ્યું. મહારાજ કે એ દરબારો તમે ઉતાવળા થાવમાં, એને તો એ જેમ નો બેહે એમ હમો જ હોય છે. લ્યો હું કીધું, હમો જ મીન્સ અમારી ઇનફ્રન્ટ, અમારી સમક્ષ જ હોય છે, અને કોઈ દિવસ અમને વાહો દેવાનું આવતો જ નથી. આ તો તમારી બધાની બાહ્ય દ્રષ્ટિએ, બાહ્ય બનાવટ મેં આવું લાગે છે, બાકી એ તો અમારા સ્વરૂપમાં નિમગ્ન છે, કોઈ દિવસ વાહો થાય જ નહીં. આવું બોલ્યા પ્રભુ. હવે દરબારો ના બાબતમાં કઈ બોલવાનું રહ્યું ને, મહારાજ કે ગોવર્ધન કે જી મહારાજ, હવે હોઈ જા, હવે સોઈ જા, ક્યાં હોવાનું છે, મહારાજના ઢોલીએ જ. એટલે એ તો તરત જ મહારાજની આગળ લંબાવી ગયા, સુઈ ગયા. જેવા એ લાંબા થઈ ગયા ને, એટલે મહારાજ કે એ આવો, જેને પગ દાબવા હોય ગોવર્ધનભાઈના પગ દાબો. પેલા મોટા મોટા બુછાળા તો ઊભા ન થાય, થાય હે? આપણને કોકને આવી કોક સેવા બતાવે તો આપણે તો ઊભા ન થાય, પણ બાપ આખા સત્સંગની માં જેને સ્વામિનારાયણ ભગવાન પોતે ગુરુ કહે છે, એ મુક્તાનંદ સ્વામી જાતે ઊભા થઈને પગ દાબવા માંડ્યા. કોના? ગોવર્ધનભાઈ, એક જુવાનડા વણિક જ્ઞાતિના સત્સંગીના. પછી તો કોણ ચાલ્યા રે, પછી તો કાઠી દરબારો સિવાયના બીજા કેટલાય પણ આવ્યા. જ્યારે મુક્તાનંદ સ્વામી પોતે પગ દાબવા બેઠા, એટલે પાછા પેલા કાઠી ભાઈઓથી રોવાનું નહીં, હો દરબારો કે અરે ભણે ગોવર્ધન ગાંડો, આ મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે, તને હવે કાંઈ ભાન થાય છે કે નહીં, તને કાંઈ થતું નથી? મહારાજ તો હસી પડ્યા, અને હવે મહારાજ બોલ્યા, ઓ સાંભળો, એ ગોવર્ધનભાઈને ક્યાં ખબર છે જે શું થાય છે? સાંભળો તો ખરા, એને ક્યાં ખબર છે જે શું થાય છે? એને એવી કઈ ખબર નથી કે મારા કોક પગ દાબે છે. જોજો, હો, એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે. કેવી સ્થિતિ હશે મારા બાપા? મહારાજ આવું બોલ્યા ખરા, પણ અમુકને મનાણું નહીં કે આવું થોડું હતું છે. પંક્તિમાં ખાવા બે તો અમારે કરતા વધુ ખાય છે, અને એને કઈ ખબર નથી રહેતી, હુવે છે, જાય આવે છે, બધું છે ને. કારણ કે બાહ્ય દ્રષ્ટિએ જે જોતા હોય ને, એને એ દ્રષ્ટિમાં તો ગોવર્ધનભાઈ સામાન્ય ગ્રહસ્થની જેમ ગ્રહસ્થ જ લાગે. એમને કંઈ એવું લાગ્યું નહીં કે મહારાજ કહે છે એ ખાય પીવે હુએ બેહે આપણી જેમ જ રહેતા હોય, એટલે એમ જ લાગ્યું કે આ તો નોર્મલ છે, ધીસ ઇઝ ઓર્ડિનરી ડિવોટી. પરંતુ મહારાજને એમ લાગ્યું કે મારે કંઈક પ્રયોગ કરાવીને સમજાવવું તો પડશે, આટલાથી એમને કંઈ ખબર પડી ના. મહારાજ કે એ કોઈ દોડીને જાઓ, એક જ થાળીમાં અડધી થાળી મીઠું ને અડધી સાકર લેતા આવો. શું શું? મીઠું અને સાકર એક ડીશમાં ભેગું કરીને મહારાજે મંગાવ્યા, અને એ થાળી જેવી લાવ્યા, મહારાજ કે ગોવર્ધન ઊભો થા, લે આ ખા. હવે રૂગનાથ ચરણ સ્વામી લખ્યું છે, તરત જ ગોવર્ધનને ખાવા માંડ્યા. જેના ઉપર હાથ પડે એવું બુકડો જ મારે, મીઠા ઉપર હાથ પડે તો મીઠા ઉપર, ને હાકર ઉપર પડે તો સાકર. હવે જોજો, હો, પછી બધાને સમજાવવા માટે મહારાજે પૂછ્યું, ગોવર્ધન
આ હાકર અને મીઠું છે, એમાં હાકર કઈ અને મીઠું કયું? બોલો, હાકર અને મીઠામાં દેશુભાઈ કેટલો ફરક હોય? ઉગમણા અને આથમણા જેટલો, જમીન આસમાન જેટલો હોય કે ન હોય? આપણે મોઢામાં મીઠું નાખો એક ગાંગડો અને હાકર નાખો, ફેર પડે કે ન પડે? મહારાજ કે આમાં હાકર કહીને મીઠું કહ્યું, ત્યારે બે હાથ જોડીને ગુરધનભાઈ કે મહારાજ બે હાકર છે. બાપરે બાપ, એમ કહીને ખાવા માંડ્યા. સાંભળો, આપણને એમ લાગે કે શી ખબર, હવે ટાઢાપોરમાં ગોરધનભાઈ ને ખબર પડી ગયું કે આ બધા સાંભળે છે, આવું તો ત્યારે બોલાય, હરખું બોલાય, પોઝિટિવ બોલાય, આપણી જેવું એને કદાચ. પણ હવે સાંભળો, પછી તો એને ખાવાનું ચાલુ રાખ્યું, હતું એટલું બધું જ મીઠું અને હાકર ખાઈ ગયા. બોલો, એ થાય? પુરુષોત્તમ નારાયણે જણાવ્યું કે અમારા કૈવલ્ય મુક્ત હોય, અમારી મૂર્તિમાં નિમગ્ન રહેનારા મુક્ત હોય, અમારામાં તાદાત્મ્યની સ્થિતિમાં આત્મબુદ્ધિમાં ડૂબ્યા હોય, એમાં બીજા ત્રીજા ઘાટ ન કરવા. એ તમારા જેવા ખાલી તમને બાહ્ય દ્રષ્ટિએ દેખાય, એ તો અમારા સ્વરૂપમાં નિમગ્ન રહેનારા છે. જેમ ક્યારેક ક્યારેક ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન સાથે થઈ જતું. પછી તો મહારાજે પેલા કાઠી દરબારોને કહ્યું, લ્યો જુઓ, આને હાકર અને મીઠું સમાન થઈ ગયા છે. તે જોઈને બધા આશ્ચર્ય પામ્યા. પરંતુ એમાં ગોપાળાનંદ સ્વામી જેવા જે અમુક અમુક મહામુક્તો મહાસ્થિતિવાળા હતા, એ તો બધું જ સમજી ગયા. પણ બાકીનાને બુદ્ધિ ચક્રાવે ચડી. વાત સાચી, મીઠું હાકર ખાઈ ગયા, પણ આવું બને કેવી રીતે ખબર નહીં. એને એમ કહે છે બે હાકર છે, ખાય છે, બેહવાનું કહી તો બેહે છે, હુવે છે, અને એને કંઈ ખબર જ નથી મૂર્તિ સિવાય આ કેવું. એટલે પછી મહારાજને એમ થયું કે હજી એક પુરાવો દેવો પડશે. હો, બીજી એક વખત વાલા મહારાજ વડતાલમાં ગોમતીજીને કાંઠે ત્યાં જ સભા કરીને બેઠા હતા, અને એ જ વખતે ખંભાતના હરિજનો સૂતર ફેણીની માટલી લઈને આવ્યા. સૂતર ફેણી મેં એકવાર જોઈ છે, આપણે અહીં કોઈ કરી ભક્તો લાયા હતા. પેલા રૂના તાતણા 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 જેવું જ ને સંતો, પેલા ગૂંચળા ગૂંચળા. કોઈક દિવસ સૂતર ફેણી મને બતાવજો. હો, અહીં લાવ્યા હતા હરિભક્તો લાવ્યા હતા, અને ખંભાતવાળા લાવ્યા હતા. પણ અત્યારે હવે મારા મગજમાં જ નીકળી ગયું, ઘણા દી થઈ ગયા ને. કદાચ નેટવાળાને મળી પણ જાય, અને મળી જાય તો આપણે જોઈ લેશું. સૂતર ફેણીની માટલી લઈને આવ્યા અને મહારાજને આગળ મૂકી કે વાલા મહારાજ, આપ આરોગો, આપને માટે અમે લાવ્યા છીએ. એટલે સેવકો દોડા દોડે ખાલી થાળી લઈ આવ્યા, એમાં સૂતર ફેણી મૂકી, અને પછી મહારાજને આગળ ધરી કે વાલા મહારાજ, આ ખંભાતના ભક્તોનો બહુ ભાવ છે, આપ સૂતર ફેણી જમો. મહારાજ કે ગોરધન, ગોરધનભાઈ ક્યાં છે? સમય આ તો આ નથી પેલા તાતણા તાતણા જેવું. હા, તો મને બસ આ સાંભળતી હતી, પીળી ધમરક પણ હોનાની ડીશ પડી હોય એવું છો. ગોરધન જી મહારાજ. મહારાજ કે જો ગોરધન આજ જમાડે ને તો અમાર સૂતર ફેણી જમી છે. રાઈટ, જો હું આ સેન્ટેન્સ સાંભળું તો મને એવું મન થાય કે મારે ડીશમાંથી થોડોક નાનો પીસ લેવાનો અને શ્રી હરિજીના મુખમાં મૂકવાનો. આને કહેવાય જમાડ્યું. રાઈટ, આપણે તો જમવું કહેવાય ને. મહારાજ કહે છે ગોરધન જમાડે તો એને હાથે જમીએ. હવે હું તો આવું કરું આ સાંભળીને. ગોરધનભાઈ દાંતણ કરતા હતા. શું કરતા હતા? કોકે કીધું ગોરધનભાઈ જાટાઓ જાટાઓ, એટલે પછી દાંતણ એક કોરે મૂકી દીધું, કોગળા કરી અને પેલા હાથ પગ ધોઈને પોતે આવ્યા, અને જ્યાં પેલી સૂતર ફેણીની ડીશ હતી ને ત્યાં ત્યાં નીચે બેસી ગયા, અને સીધું ઉપાડી જ મૂક્યું, સીધું ડાયરેક્ટ પોતાના મોઢામાં સુધર ફેણી જાય. હો, અને આ પોચી બહુ હોય સંતો હરિભક્તો, ખરેખર આમાં કઈ બહુ જાજી ચાવવાની માથાકોટી ન કરવી પડે. મને આપો ને હું તો સામે આટલી એકલો ખાઈ જાઉં. બહુ પોચી હોય અને આમ મોઢામાં મૂકો ને સામે પાણી જ થાય સામે. હો, ખરેખર તમે તો બહુ ખાવ નહીં, બહુ રસ નહીં, એટલે પણ મને બધું યાદ છે. મૂકો એટલે જોવો તમે દેશભાઈ.
ગોર્ધનભાઈ તો પોતાના ને પોતાના મુખમાં મૂકવા લાગ્યા. જમતા જમતા થાળીમાં જે હોય એ ખૂટે એટલે નવી મૂકે ને સેવકો, બીજી મૂકે. બીજી મૂકે ત્યાર ગોર્ધનભાઈ પૂછે, મહારાજ હવે સુતરફેણી જમશો? જેવું ગોર્ધનભાઈ આ ભુજનવાલ દરબારોને ઉપાડીને બે મૂકવાનું મન થયો, કે આખી થાળી ટટકાવી ગયો ને પાછું મહારાજને પૂછે છો? મહારાજ કે તમારી ઈચ્છા, તમે જમાડો જ જમીએ. એટલે ફરી ગોર્ધનભાઈ શરૂ કર્યું, પણ હોમે ક્યાં? બ્રાહ્મણે સ્વાહા પોતાના મુખમાં કરે. એટલે ગોર્ધનભાઈ માટલીમાંથી સૂતરફેણી થાળીમાં જે કાઢી હતી એ પોતે પાછા જમવા માંડ્યા. વળી થોડી વારે પૂછ્યું, મહારાજ હવે જમશો? મહારાજે એને કહ્યું કે હવે તું જમને. ઓલા બધાને લાગ્યું કે હવે આ બાપો ને ભગત બે ખરેખર શું, એટલે આટલું બધું તો ખાઈ ગયો ને હજી કહે છે તું જમને. ત્યારે ગોર્ધનભાઈ કે મહારાજ મેં હજી દાંતણ પૂરું નથી કર્યું, અધૂરું દાંતણ મૂકીને આવ્યો છું, દાંતણ કર્યા પછી નાહીશ, નાહ્યા પછી આપની પૂજા કરીશ, પછી હું જમીશ. લે હવે એમ કહીને પાછું વળી ડીશમાં હતું એ ચાલુ કર્યું. અને અહીં લખ્યું છે, રોગના ચરણ સામે વાલા ભાઈઓ 10 શેર સુતરફેણી ખાઈ ગયા. 1 શેર મીન્સ 500 ગ્રામ, 2 શેર મીન્સ 1 કિલો, 10 શેર મીન્સ હરદીભાઈ કેટલા કિલો થાય? આમ કરો, 5 કિલો સુતરફેણી. મારા જેવો ગમે એટલો ખાવકુડિયો હોય બોલો 5 કિલો ખૂટે? 500 ગ્રામ ખાઈ દે પહેલાં મોઢું ભાંગી જાય, એ પહેલાં મરચાં લાવો, ટમેટા લાવો, આવું બધું થાય. પણ એટલે દાળ લાવો, શાક લાવો ને લાવે નહીં ને તો દાંત ચડે. જરાક જ ફેર પડે ને જરાક આમ ટેહડામાં રસમાં તો આપણો બાટલો જ ફાટવા લાગે. હવે ગોર્ધનભાઈ કેટલા કિલો સુતરફેણી? 5 કિલો સુતરફેણી ત્યાં ત્યાં બેઠા બેઠા ખાઈ ગયા. એને ખાઈ ગયા કહેવાય કે ખવડાવી કહેવાય? એટલે સમજાય નહીં, આવા મહાન મુક્તો હોય એમાં આપણને કઈ ગતાગમ પડે નહીં. એમાં વાલા મહારાજના વચને, મોટા પુરુષના વચને વિશ્વાસ રખાય, દિવ્ય ભાવ રખાય તો આપણી સ્થિતિ એવી થાય. જો ડાપણ કરવા જઈએ ને તો આપણે જે દેહ ભાવમાં હોય એવી એનામાં કલ્પના થાય, જો એનામાં આવી કલ્પના થાય પછી આપણે કોઈ દી સ્થિતિ ન થાય. મુક્તાનંદ સ્વામીની એક ગોડીમાં આવે છે, દેહદર્શી દેખે પોતા જેવા સંસારી, પણ હરિહરિજનની ગતિ છે ન્યારી. હરિહરિજનની મીન્સ ભગવાન અને ભગવાનના વાલા સાચા સંત ભક્ત મુક્તોની જે પદ્ધતિ છે ને એ કંઈક જુદી જ હોય છે, અને આપણે સમજી ન શકીએ. દેહદર્શી જે પોતાને પણ દેહરૂપે માને, હામામાં પણ દેહભાવ જોવે, એ બધા પોતા જેવા એમને માને છે. મહારાજ કે બસ હવે ગોર્ધનભાઈ હવે ચડવું કરાવો, કે લાવો પાણી. પછી પાણી આપ્યું એટલે ચડવું કરી પાણી પીધું. હા, પોતે પાણી પીધું કે મહારાજ હવે જાઓ? કે હાર, હા જાઓ, તમારી વિધિ પતાવો. એટલે ગયા અને ઓલું દાંતણ મૂકીને આવ્યા હતા ને એ દાંતણ લઈને હવે દાંતણ શરૂ કર્યું. આમાં ખબર પડે ગોવિંદ કાકા, આમાં કાંઈ તમારું માઇન્ડ ચાલે છે? આમાં કાંઈ ચાલે નહીં, ચલાવવા જેવું નથી. પુરુષોત્તમ નારાયણના બધા મહામુક્તોનો આ દિવ્ય ભાવ છે. હવે થોડી વાર થઈ, સભા પૂરી થઈ, વાલા મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો. મહારાજ કે આજે ભૂખ નથી, 10 શેર સુતરફેણી જમ્યા, આજે નહીં જમાય, હવે રવા દઉં, અત્યારે કઈ નહીં. આજ તો ગોર્ધનભાઈના હાથે બહુ સુતરફેણી જેમાં ભૂખ જ નથી, હવે મહારાજ કઈ જમ્યા જ નહીં. ગોર્ધનભાઈ નાયા, પૂજામાંથી પરવાર્યા અને બ્રહ્મચારીને ચોકે આવ્યા, કારણ કે વાણિયા એ જમાનામાં સ્વામી ગમે ત્યાં એમને ખવાય નહીં. બ્રહ્મચારીનો જે ભંડાર હોય ને રસોડું, ત્યાં આવ્યા અને કે છે સંતો કઈ મળશે કે આવો ને, આજે જ બધું આવો બધો પરચો અને પ્રતાપ ને મહારાજને પણ મુખેથી સાંભળ્યું, બધા બહુ ભાવ વિભર્ત બેહો.
ગોરધનભાઈ સવારના પોરમાં બ્રેકફાસ્ટ કરવા બેઠા, રોજ જેટલું ખાતા હોય એટલું જ જમી ગયા. અને બાપા બાપા જમ્યા જ નહીં. બાપા કે 10 શેર સુતરફેણી ખાધી. અને આને તો હતું એવું ને એવું જ ખાલી પેટ હતું. બોલો ક્યાં ગયું, બોલો ક્યાં ગયો? બધું જ સીધે સીધું પુરુષોત્તમ નારાયણના પેટમાં જતું હતું. કારણ કે મહારાજ અને ગોરધનભાઈની એકતા એવી હોય એ આપણે સમજી શકાય નહીં બાપા. પછી જ્યારે ઊભા થયા જમીને, આ મોડું તો થયું હશે એટલે બ્રેકફાસ્ટ કે બપોરા જે ગણો તે, ઊભા થયા ત્યારે કીધું કે સંતો કાંઈક હોય તો હાનની થોડીક કોરડ આપી દો ને, તો મારે અહીંયા આવવું નહીં. સંતો કે કેટલાક લાડુ, કે એટલા ઘણા આપી દો. તે જેટલા લાડુ સંતો લઈને આવ્યા હતા, 2-4 એ જમાનાના આવડા, એ પાછા લીધા અને પછી જતા રહ્યા. હવે બોલો કેમની ખબર પડે આમાં? આનો મતલબ ભગવાન અને ભગવાનના મહાન મુક્તોને એકતા હોય છે, તદાત્મકતા હોય છે. ભગવાન ભક્તમાં અને ભક્ત ભગવાનમાં ઓતપ્રોત હોય છે. હા, જેટલા ભગત હોય, જેટલા સાધુ હોય, બધાને આવી સ્થિતિ હોય એવું ન હોઈ શકે. પરંતુ પુરુષોત્તમ નારાયણના પ્રતાપે જેણે ખરા અર્થમાં ભગવાનને ભજ્યા હોય, આરાધ્યા હોય, સેવા હોય, ભગવાનની આજ્ઞા મરજીથી એમનો અત્યંત અનુગ્રહ પ્રાપ્ત કર્યો હોય, અથવા આવી સ્થિતિવાળા કોઈ સંતના આશીર્વાદ લાગ્યા હોય તો હોય ખરા. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતકારીની પહેલામાં આવું બોલ્યા છે કે જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે. કારણ કે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો અંતકરણ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે, માટે ભક્તનું બધું જ દિવ્ય થઈ જાય છે. ભક્ત ભગવાનમય રહે છે, એનો દેહ ભગવાન માટે, ઇન્દ્રિયો ભગવાનમય, મન ભગવાનમય, એટલે એ પણ ભગવાન જેવા જ સદેહે દિવ્ય બની જાય છે. ત્યાં દૃષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને જાલી લાવે છે અને તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે. પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. આ જૂના સાયન્સનો દાખલો. તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. એને એ જ દેહ કરીને ભગવાનને આકારે છે, દેહ બદલી ન જાય. બહારથી આપણે ફોટો પાડીએ, એના દર્શન કરીએ તો પહેલા હોય એવા દેખાતા હોય, પણ એ હોય ત્યારે ભગવાનના આકારે આકારિત, એમની ચેતનાથી એ ભગવાનમાં નિમગ્ન રહે છે. એ સદા 24 કલાક સર્વ પરિસ્થિતિમાં ભગવાનને જ કરતા હરતા સ્વીકારે છે. અને એટલે તો એમને હર્ષ શોક નથી, એટલે તો એમને કંઈ રાગ અને દ્વેષ નથી, અહમ મમત્વ નથી, એ તો ભગવાનમાં ઓતપ્રોત 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 છે. ભુજવાળા પુરાણી સ્વામી, રાજકોટ ગુરુકુલ, મેમનગર ગુરુકુલવાળા પૂજ્ય જોગી સ્વામી, આવા મહાન ધર્મ ધુરંધર સંતો આ ધરતી ઉપર આવી સ્થિતિએ પહોંચ્યા હોય એવો આ સંપ્રદાય સદનસીબ ભાગ્યશાળી છે બાપ. આ તો કાલ સવારે આપણે બધાએ દર્શન કર્યા છે, અને આ મહાપુરુષોના તો ગુરુજી બહુ ભાવથી પ્રેમથી એમને આપણી શિબિરોમાં ઉત્સવ પ્રસંગોમાં તેડાવતા, આપણને બધાને મહિમા સમજાવતા અને કહેતા એ દર્શન કરી લેજો, રાજીપો લઈ લેજો, આ દર્શન ધરતી ઉપર ભાગ્ય જ મળતા હોય છે એવા એ મહાપુરુષો બાપા, ભગવાનની સાથે ઓતપ્રોત થયેલા. ગુરુજીએ આનું એક કીર્તન બનાવ્યું છે, સરસ છે, આપણે એ સાંભળી લઈએ અને અંદાજ કરીએ કે ખરેખર આવા મહાન ધર્મ ધુરંધર 24 કલાક પુરુષોત્તમ નારાયણની ભક્તિ ઉપાસના પરાયણ રહેતા હોય, જેને ભગવાનને ભજવા આરાધવા સિવાય બીજો કોઈ રાગ આગ્રહ દુરાગ્રહ કશું જ ન હોય, એ સંતોની સ્થિતિ કેવી હોય છે વાલા હરિભક્તો? ઓ વેરી ગુડ વાલા હરિભક્તો, સાંભળો સારા ગુડ ન્યૂઝ આવી ગયા છે. આજે વાલા ગુરુજી બાય ઝૂમ દ્વારા આ રવિ સભામાં આશીર્વાદ આપવાના છે. પણ આણંદમાં આણંદ વાળા હરિભક્તોએ જે રવિ સભા ગોઠવી છે ત્યાંથી આવી બધી કમાલ થવાની છે. આજે આવો, ખરેખર આવા મહાન સંતની સ્થિતિનું આ વર્ણન છે. હું ને તમે આનાથી તો બહુ જ દૂર છીએ, સોરી તમે બધા જ દૂર છો એવું મારે બોલાય નહીં, ખબર નહીં. આપમાં પણ કોઈ ને કોઈ માતાઓ બહેનો દીકરીઓ ભાઈઓ ભાભાઓ દાદાઓ બાળકો
પુરુષોત્તમ નારાયણના પ્રતાપે, આ સત્સંગના પ્રતાપે જો એને ભગવાનમાં પ્રગાઢ પ્રેમ હોય, આપણને જેમ આપણા દેહ સાથે છે એમ એને ભગવાન અતિ વાલા થઈ ગયા હોય, આત્મબુદ્ધિ થઈ ગઈ હોય, તો હોઈ શકે, રાઈટ? આજે પણ હોઈ શકે કોઈને કોઈ સંત ભક્તો એવા. પણ જેને પણ આવી સ્થિતિ હોય, એ કેવો જીવન જીવતા હોય, એનું વર્તન કેવું હોય, એની સ્થિતિ કેવી હોય, અને એને ખરેખર નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો શું કહેવાય, તે સંત તે સ્વયં હરિ. કોના શબ્દો? નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, તે સંત તે સ્વયં હરિ. એનો મતલબ દેખાય છે સંત, પરંતુ ત્યાં સાક્ષાત શ્રી હરિજી મહારાજ જ છે. એમની આંખમાં જોનારા ભગવાન, કાને સાંભળનારા ભગવાન, હાથે લેનારા દેનારા ભગવાન, એ એમના પગમાં ચાલનારા મારા પ્રભુજી છે. નિષ્કુળાનંદ સ્વામી આ ગુરુજી આવી રીતે એમનું વર્ણન કર્યું. ચાલો જેનું ઉલટી પડ્યું આપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. જેનું ઉલટી પડ્યું આપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. ઓ જેના આપમાં હરિનો વ્યાપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. જેના આપમાં હરિનો વ્યાપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. સંતના નેણે વાલાના નેણ છે, સંતના વેણે વાલાના વેણ છે. સંતના નેણે વાલાના નેણ છે, સંતના વેણે વાલાના વેણ છે. સંતના નેણે નાથના નેણ છે, સંતના વેણે વાલાના વેણ છે. સંતના નેણે નાથના નેણ છે, સંતના વેણે વાલાના વેણ. એ સંતના હાથમાં હરિના હાથ છે, અંગો અંગ હરિ સંતની સાથ છે. સંતના હાથમાં હરિના હાથ છે, અંગો અંગ હરિ સંતની સાથ છે. અંગો અંગ હરિ સંતની સાથ છે. અંગો અંગ હરિ સંતની સાથ છે. જેનામાં કરતા હરિ રહ્યા છે, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. જેનામાં કરતા હરિ રહ્યા છે, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. કોનામાં ભગવાન કરતા થઈને રે, જે ખરેખર ભગવાનનું કર્તૃત્વ 100% સ્વીકારી શકે અને પોતાના કરતાપણાના તમામ રાગ સંકલ્પ પ્રભુને સમર્પિત કરે, જે બધું જ ભગવાનમાં સમર્પિત કરી ભગવાનની ઈચ્છામાં ઈચ્છા, ભગવાનના ગમતામાં ગમતું, ભગવાનનું જે જ્ઞાન ભાન, ભગવાનનું માનવું, એમાં જે પોતાનું અસ્તિત્વ ઓગાળે, જેનામાં કરતા હરિ રહ્યા છે, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. જેનામાં કરતા હરિ રહ્યા છે, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. તે સંત જાણો સ્વયં શ્રી હરિ. ઓ તે સંત જાણો સ્વયં શ્રી હરિ.
આ સંત આપણને આ જન્મે મળી જાય, ઓળખાઈ જાય અને આપણે એને મન કર્મ વચને સેવી લઈએ, રાજી રાજી કરી લઈએ તો. સંત સેવા તેણે શ્રીજીને સેવા, સંત મળ્યા તેને શ્રી હરિ મળ્યા. સંત સેવ્યા તેણે શ્રીજીને સેવ્યા, સંત મળ્યા તેને શ્રી હરિ મળ્યા. સંત રૂપે શ્રી હરિ ફરે છે, કોટે જીવો ના મોક્ષ કરે છે. સંત રૂપે શ્રી હરિ ફરે છે, કોટી જીવો ના મોક્ષ કરે છે. પ્રગટ સંતે ધાર્યા પ્રગટને, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. પ્રગટ સંતે ધાર્યા પ્રગટને, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. તે સંત જાણો સ્વયં શ્રી હરિ. તે સંત જાણો સ્વયં શ્રી હરિ. મને આવો સ્થિતિ વાળો માને, હું હોઉં કે ન હોઉં, મને મીઠું બહુ લાગે, ગમે બહુ, કારણ કે એમાં મારા માનનું સન્માનનું અહમનું પોષણ છે. કોઈ મને જરા નબળો નાનો કે મારી કંઈક ભૂલ કાઢે તો મને કડવું બહુ લાગે, કારણ કે એમાં મારા અહમને ઘસારો છે. પણ ખરેખર જે આવી સ્થિતિવાળા સંત હોય એની પોતાની અનુભૂતિ કેવી હોવી જોઈએ, ખરેખર એ કયા લેવલે હોવા જોઈએ, હવે છેલ્લી પંક્તિમાં એનું વર્ણન છે. પોતાના જ્ઞાન માં રાખ્યા પરમાન, સદા જાણે માણે સહજાન. પોતાના જ્ઞાન માં રાખ્યા પરમાન, સદા જાણે માણે સહજાન. એ હરી ઈચ્છાએ ઈચ્છા છે જેની, મૂર્તિ માયા ખંડ લીનતાયની. હરિ ઈચ્છા એ ઈચ્છા છે જેની, મૂર્તિ માયા ખંડ લીનતાયની. મૂર્તિ માળે વિરમ્યા જ્ઞાન, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. મૂર્તિ માળે વિરમ્યા જ્ઞાન, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. મૂર્તિ માળે વિરના જ્ઞાન, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. મૂર્તિ માળે વિરના જ્ઞાન, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. જેનું ઉલટી પડ્યું આપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. સંત જાણો સ્વયં શ્રી હરિ. એના આપ મહારીનો વ્યાપ, તે સંત જાણો સ્વયં શ્રી હરિ. તે સંત જાણો સ્વયં શ્રી હરિ. તે સંત જાણો સ્વયં શ્રી હરિ. આપ ઉલટી જવું એનો મતલબ હું બુદ્ધિ, હું પણું, કરતા પણું, ઉલટી અને ઠાકોરજી મહારાજમાં કન્વર્ટ થઈ જવું. જેમ કે મને અત્યારે એવું લાગે છે હું ઈશ્વર સ્વામી છું, મને બધા દયાળુ સ્વામી કહે છે, હું એક સાધુ છું. તો મારું આપ અત્યારે ક્યાં છે? આ આકારમાં છે, આ મારું આપ છે. આપ સૌનું આપ ચેક કરી લ્યો કે આપણા બધાનું આપ હું પણ ક્યાં છે. જાણે કે ભગવાન તો છે જ નહીં એમ આપણે બધા સ્વતંત્ર આપણને ફીલ કરીએ છીએ, અને એ પણ દેહ રૂપે. કેવા રૂપે? દેહ રૂપે. હું પુરુષ છું તો પુરુષ કોણ હોય? દેહ. સ્ત્રી કોણ હોય? દેહ. મારું આ નામ છે,
મારું આ ગામ છે, આ બધું આપણું આપ અત્યારે દેહમાં એકમેક થઈ ગયું છે. ત્યાંથી ઉલટાવવાનું છે અને એક વખત આપણે એ ફિક્સ કરવાનું છે કે હું આ દેહ નહીં, બોડી નહીં, નામ ઠામ ગામ નહીં, નાત જાત નહીં, હું ખરેખર આત્મા પરમાત્માનો ભક્ત સેવક દાસ છું, શુદ્ધ સત્તા માત્ર ચૈતન્ય સ્વરૂપ નિર્ગુણ નિરાકાર છું, મારામાં સદા સાકાર પરબ્રહ્મ પરમાત્મા બેઠા છે. આ એક વખત આપણો સ્ટેપ અહીંયા લઈ આવવાનો છે જે ઓરિજિનલ સ્થિતિમાં, અને પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતા 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 ભજન કરતા 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 ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં એટલી પ્રીતિ લાથબાથ કરવાની છે, એની એટલી બધી ભક્તિ કરવાની છે કે જેમ અત્યારે આપણે બધા દેહમાં એકમેક થઈ ગયા છે ને એમ આપણા ચૈતન્યને પુરુષોત્તમ નારાયણમાં એકમેકતાની પ્રીતિ આત્મબુદ્ધિ થઈ જાય, એને કહેવાય જેનું ઉલટી પડ્યું આપ. એકવાર ઉલટે એટલે સ્વમાં જાય, અને પછી એ પલટે પરમા પુરુષોત્તમ નારાયણમાં આત્મબુદ્ધિ કન્વર્ટ થાય, એને કહેવાય તે સંત જાણો સ્વયં હરિ, સ્વયં શ્રી હરિ. અને એટલે એવું બોલાય જેના આપમાં હવે હરિનો વ્યાપ છે, જેનું જે સ્વતંત્ર દેહાત્મપણું અથવા સ્વતંત્ર જીવાત્મપણું હતું એની જગ્યાએ હવે હરિ છે, એ એવું ફીલ કરે છે, મહારાજ છે, મહારાજ કરે છે, બધું જ મહારાજને લઈને છે, મહારાજ જ છે. મહારાજે કીધું કે જેમ ભમરી ઈયળ ઉપર ગુંજારો કરે, ચટકા ભરે તો ધીરે ધીરે ઈયળ એક બીજી ભમરી બની જાય છે, એમ ભગવાનનું ભજન કરતા કરતા કરતા, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા, પુરુષોત્તમ નારાયણમાં પ્રગાઢ પ્રેમ કરતા કરતા, જીવાત્માની તમામ ચેતનાઓ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે, એને તાદાત્મ્યની સ્થિતિ તદાત્મકતા કહેવાય, એ જીવ ભગવાનના સ્વરૂપમાં જોડાણો કહેવાય. ભાઈ, આવી જે સ્થિતિવાળા સંતો હોય એમાં ક્યારેક ક્યારેક આવો અનુભવ થાય, સાંભળજો હો. વિક્રમ સંવત 1886 જેઠ સુદ દશમ, બરોબર બપોરના 12 વાગે ગઢપુર મુકામેથી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને અંતર્ધાન લીલા કરી, સાંભળ્યું છે ને, આ તો બધું જાણીતું છે. એની ખબર ઠેઠ સુરતમાં પહોંચી, અને સુરતમાં એક જીવરામ કરીને મહાપ્રેમી ભગવાનના ભગત હતા, એણે સાંભળ્યું કે ઓ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધામમાં જતા રહ્યા. એ અત્યંત આકુળ વાકુળ થઈ ગયા, એટલું બધું હૈયા ફાટ રોવા લાગ્યા, પ્રેમી બહુ હતા, તે મૂર્છા આવી ગઈ, અને મૂર્છામાં મૂર્છામાં ખબર નહીં એટલો બધો આઘાત લાગેલો, જ્યારે ફરીને સભાન થયા ચિત્ત ખસી ગયેલું હતું, મીન્સ માઇન્ડ ડેમેજ થઈ ગયું, કંઈક ચિત્તભ્રમ થઈ ગયો, હવે એને પોતાને જે પહેલાં ઓરિજિનલ કંઈક ભાન રહેતું હોય એવું કંઈ રહે નહીં, કંઈ ખબર ન રહી. એના હગા હાય બધા એને ઘરડે લઈ આવ્યા, જ્યારે તેઓ ગઢપુર આવ્યા, મહારાજના કારજનો એ વખત હતો, ઘણા બધા ગળગળા ઉદાસ થઈ ગયેલા જોયા, ગોપાળાનંદ સ્વામીએ એને બોલાવ્યા, હો જીવરામ સુરતવાળાને ગોપાળાનંદ સ્વામી બોલાવ્યા, ગોપાળાનંદ સ્વામી એવું બોલ્યા, જીવરામ, એ જીવરામ કેમ ગાંડો થઈ ગયો, આવું આટલું સ્વામી બોલ્યા. જ્યારે ગોપાળાનંદ સ્વામી આવું બોલ્યા, એ ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો જીવરામને કોપી ટુ કોપી સ્વામિનારાયણ ભગવાનના જ શબ્દો લાગ્યા, સેમ ટુ સેમ, એ જ વોઇસ, એ જ મીઠાશ, એ જ ટોન જે એણે કાયમ સાંભળેલો હતો, કોના મુખે, સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળતા શબ્દનો જે ધ્વનિ એણે પહેલાં અનુભવ્યો હતો, આ બે હુબ એ જ શબ્દો, જીવરામ કેમ ગાંડો થઈ ગયો, અને જેવું આ એણે સાંભળ્યું તરત જ માઇન્ડ સેટ થઈ ગયું, મગજ વેલ સેટ થઈ ગયું હતું, એવું ને એવું કહો, મહારાજ તો આર્ય, મહારાજ તો પ્રગટ પ્રમાણ છે, આમ મહારાજ તો સ્વામીને વિશે સાક્ષાત રહ્યા છે, ધામમાં ગયા જ નથી એવું એમને ફીલ થયું, માટે મોટા શબ્દ બોલે તે ભગવાનના ભેળા ભળીને એમાં રહીને મારા ભગવાન બોલે, અથવા એ પુરુષોત્તમ નારાયણની મરજી પ્રમાણે બોલે, આ એવી દિવ્ય ભવ્ય વાતો છે. વાલા હરિભક્તો, બહુ જ સરસ, વાલા ગુરુજી આણંદની રવિસભામાં પહોંચી ગયા છે, નનેજ સાહેબ તમે, સુરેશ ભાટ,
ખુરાના આજ તમે આનંદ વાળા ફાવી ગયા. તમારે તો બગાવું ખાતા બાપ, મોઢામાં લાડવો, હાકરનો ગાંગડો, આવી તો કલ્પના નહોતી કરી કે આણંદ વાળાને આજ અચાનક ગુરુજીનો લાભ મળશે. ઓહ, સંતોય છે ત્યાં તો વાલા સ્વામીને, પવિત્ર સ્વામીને, આત્મી સ્વરૂપ સ્વામીને, બધા જ આણંદવાસી, રવિસભાનો લાભ લેનારા સૌ કોઈ ભક્તજનો, વાલા ગુરુજી અને વાલા સંતો સૌને અમારા સૌ કોઈના વંદન. અને હું ગુરુજીને પ્રાર્થના કરીશ. 8 ઉપર ટાઈમ તો થઈ ગયો છે, એટલે હું જલ્દીમાં જલ્દી ગુરુજીને કહીશ કે ગુરુજી આપ આમ સૌ કોઈને રોડા રોડા આશીર્વાદ આપશો. હવે હું અહીંયા કથા અટકાવું છું અને આપણે સૌ ગુરુજીના આશીર્વાદ લઈશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2078 મહાસુદ છઠ તારીખ 6/2/2022 રવિવાર આણંદ મુકામે રવિસભામાં સહજાનંદ ક્લાસમાંથી આપ સૌ રવિ સભાર્થીઓને અતિભાવથી જય સ્વામિનારાયણ. વાલા સંતો, વાલા ભક્તો, મહારાજની જેમ મરજી હોય એમ થતું હોય છે. અમારું આ રવિ સભામાં આવવું નક્કી નહોતું. આમ તો અમારે વડતાલ દર્શન કરી પાછું કારલીબાગ મંદિરે જવું હતું, પણ આઈના ભક્તોનો ભાવ અમને અહીં ખેંચી લાવ્યો. વર્ષોથી નયને સાહેબ, લક્કી, ભટ્ટુ, સુજારા બધાએ આઈના નિવાસીઓ, ખોરાના એના ભાઈઓ ખૂબ ખૂબ રાજીપાના પાત્ર છે. ખૂબ સત્સંગની સેવા રાત દિવસ કરે છે. અમે તો ઠીક હવે બાવા રખડતા ગમે ત્યાંથી આવી જઈએ, પણ આ લોકોનો પ્રેમ તો એક મહાન મુક્તરાજ ભટ્ટ સુરેશભાઈને પણ ખેંચી લેવો. બાવા આવે પણ બામણ નો આવે, અને બામણ આવે તે દી કલ્યાણ થઈ ગયું સમજવું. બહુ ખુશી થઈ. વાલા ભક્તો, કથા વાર્તા તો ખૂબ થઈ છે, એટલે બહુ ઝાઝુ અમારે કઈ બોલવું નથી. બધા રાજી રહેજો. એક નાની એવી વાત કરું, એક જ વાત નાની એવી. હે વાલા ભક્તો, કોઈને આપણા થકી સુખ થાય, હૃદયમાં આનંદ થાય, એને પ્રસન્નતા થાય, તો એનો આપણને વગર માગ્યો આશીર્વાદ મળી જાય છે. એના હૃદયના સુખના જે વાઇબ્રેશનો છે, એ આશીર્વાદ થઈને આપણા આત્માને અતિશય સુખી કરે છે. તો બીજી વાત એવી કે કોઈને આપણા દ્વારા દુઃખ થાય, એ પીડાય, એને ત્રાસ થાય, તો એના દુઃખી હૃદયના વાઇબ્રેશનો શાપ થઈને આપણને ઓળગે છે અને એ આપણને દુઃખી કરે છે. માટે સુખી થવું એને બીજાને સુખી કરીને આશીર્વાદ લેવા, દુઃખી થવું એને બીજાને દુઃખી કરીને શાપ લેવો, અને દુઃખી થવું હારું એ આપણું. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભલે ગુરુજીએ વાત તો થોડી કરી, પરંતુ જીવનભરનું સંભારણું આપી દીધું. સુખી થવું હોય તો પ્રભુ અને પ્રભુના પ્યારાને સુખી કરવા, રાજી કરવા, અને એને જો દુભાવીએ તો આપણે ન જોતું હોય તોય દુઃખ તો આવી જ જાય. વાલા ગુરુજી આપનો બહુ આભાર. તમે આણંદવાળા ભક્તોને રાજી કરવા પધાર્યા અને ભેળો ભેળો અમને સૌને પણ લાભ થઈ ગયો. આજે 64 જેટલી રવિસભાઓ યોજાણી છે, અને એમાં બુરાનપુરમાં પણ એક નવી રવિસભા શરૂ થઈ છે. આજ કુંડલધામ અને વડોદરામાં ખોપાળાવાળા જયસુખભાઈ જેઠાભાઈ ગાબાણી એમના બંને ભાઈઓ આ અહીંયા કારેલીબાગ બધે યજમાન છે. બાકીને પણ બહુ બધી જગ્યાએ રવિસભાઓ છે. એ જેટલા જેટલા રવિસભાના આયોજકો, એના યજમાનો, રવિસભાર્થીઓ બધાને વાલા મહારાજ, ગુરુજી, અમ સૌ સંતો દાદાઓના ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ આવી સેવા કરો છો, ભક્તિ કરો છો, એ બદલ વાલા મહારાજ અને ગુરુજી બહુ રાજી થાય છે. કારણ કે આપણા કલ્યાણનું આ કામ છે,
જે કોઈ શ્રદ્ધાપૂર્વક આવી રીતે રવિ સભાઓ જોડતા રહેશે, નવા નવા હરિભક્તોને પણ એમાં ઉમેરતા રહેશે, બધાને મહારાજનો અને ગુરુજીનો ખૂબ રાજીપો મળશે. આમાં તમારું, તમારા પરિવારજનોનું ખૂબ જ ભલું છે. અને એમાંય જે યજમાન બનીને પાછા સેવાનો લાભ લે એને તો ડબલ લાભ. રવિસભાનો રાજીપો તો મળ્યો હવને જમાડવાનો, રવિસભાના ખર્ચાની સેવાનો પણ એમને લાભ મળ્યો. તો બધા યજમાનો, આયોજકો, રવિસભાર્થીઓ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બાલ ભક્તો, રામજી શેઠને જેમ ભગવાનના સુખનો અનુભવ થયો અને એની જેમ જેને ભગવાનના સુખનો અનુભવ થાય એને પંચ વિષયના સુખો સાવ નરકના કીડા જેવા અનુભવાય, ભગવાનમાં ખૂબ પ્રેમ ભાવ મહિમા વધે એવી પૂજ્ય દયાળુ સ્વામીએ ખૂબ સુંદર વાતો કરી. અને વાલા ગુરુજીનું પણ એ જ સ્થાન છે કે આપણે ભગવાનમાં જોડાવું અને જે જે ભક્તો મહારાજના આશ્રિતો છે એને ભગવાનમાં જોડવા. એટલા માટે જ ગુરુજી અવનવા અનેક કાર્યક્રમો કરે છે. અને ગુરુજીએ હમણાં થોડા દિવસ પહેલાં વાત કરી હતી કે તમારા હાથમાં એક સરસ મજાનું નવું આલ્બમ આપવાનું છે. તો આજે એ નવું આલ્બમ, એનું વિમોચન થવાનું છે. એનું નામ છે પ્યારી લાગે મૂર્તિ. શું છે? પ્યારી લાગે મૂર્તિ. આપણે ભગવાનની મૂર્તિને પ્યારી કરવાની છે. રામજી શેઠને ભગવાનની મૂર્તિ પ્યારી લાગી તો કેવું મોટું કામ થઈ ગયું. તો ભગવાનમાં આપણે ખૂબ પ્રેમ કરવાનો છે. આ આલ્બમમાં કુલ 9 કીર્તન છે. રોજ જે એક એક કીર્તનનો તમને બધાને આસ્વાદ મળવાનો છે. તો આજે આ 9 કીર્તનમાં આવેલું એક કીર્તન, ક્યારે હવે મળશે પ્યારા, એ કીર્તન અત્યારે ગુરુજી પાસે લઈને સ્વયંસેવકો આવશે અને ગુરુજી જ પોતાના વરદ હસ્તે આ આલ્બમનું વિમોચન કરશે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આલ્બમનું વિમોચન તો કરી નાખ્યું પણ મળશે રોજ એક એક કોળિયો જ. એનો સ્વાદ કઈક જુદો જ હોય. દયાળુ સ્વામી અને દયાળુ સ્વામીએ કરેલી ગોપાલ સ્વામીના ભાષ્યની કથા તો હજી તમને નહીં એમ મળે. કેમ છે? એ તો અમારા સાધુ સંતોની, ત્યાગીઓની સભામાં થયેલી વાતો છે. અમને હજી એમ થાય છે કે આપણી સભાની વાતો આમ સંસારીઓને કેમ દઈ દેવી. હજી એમ થાય છે કઈ નથી બહાર પાડવી, આપણે ને આપણે સાંભળીએ ને મજા કરીએ. કેમ છે? એમાં તમને કઈ એમાં મજા આવે એવું નથી. કારણ કે દયાળુ સમય તો હેઠું જોઈને ભાષ્ય વાંચ્યા કરે, પડકારા એમાં હોય નહીં. કારણ કે સામે અમે બેઠા હોય એટલે બહુ પડકારા થાય નહીં. પણ ગોપાલ સ્વામીએ જે ગીતા ઉપર રહસ્યમાં રહસ્ય વાતો કરી હોય, લખી હોય, એ રહસ્ય ગીતા ભાષ્યની કથામાંથી આપણને સાંભળવા મળશે. પણ જેટલા કોઈ આધ્યાત્મિક જગતના ગીતા જ્ઞાનના રહસ્યાર્થીઓ, પીપાસુઓ હશે, એ બધાએ ગીતા ભાષ્યની કથા સાંભળશે અને આપણને આશીર્વાદ મળશે. આવી રહ્યું છે અદ્ભુત નજરાણું ગીતા ભાષ્ય કથા. તો હવે અમે રજા લઈએ ને.
બધા આનંદ વાળા ભક્તો ની સાથે હવે અમે થોડુંક બેસશું. હવે આપણે તમારું કેટલું પડે વાલા ભક્તો, ગુરુજીની આ એક કથાની અને આ નવા આલ્બમની જાહેરાતને આપણે જોરદાર તાલીનાથી વધાવીએ. આજે થયેલી કથા માટે પણ આપણે એકવાર જોરદાર તાલીનાથી સ્વામીને ચરણોમાં વંદન કરીએ. હવે રવિસભાના અંતમાં આજની રવિસભાના યજમાન જયસુખભાઈ જેઠાભાઈ ગાબાણી, ઘનશ્યામભાઈ જેઠાભાઈ ગાબાણી આ ભક્તો અહીંયા સ્ટેજની સામે આવી અને આરતીમાં જોડાશે. સાથે સાથે ગોવિંદભાઈ નાની વાવડી, વિશાલભાઈ રાણપુર, કેતનભાઈ જીવરાજભાઈ બોટાદ, શૈલેષભાઈ અનંતપર, બાલુભાઈ મોહનભાઈ ચંદ્રપુર, પરેશભાઈ ટુંડિયા સુરત, છત્રપાલભાઈ વાળા અમદાવાદ, રણછોડભાઈ લવજીભાઈ ભાવનગર, કલ્પેશભાઈ રાંદે સુરત, આટલા ભક્તો અત્યારે આરતીમાં જોડાશે. આપણે બધા જ ભાવ અને પ્રેમથી આરતીમાં જોડાઈએ. તો હવે ગાઈએ આરતી. ઓમ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા. કર્મથી છૂટી કુટુંબ સહિત